श्वतोवृत्त्वा आयुषतिन यदन्ने नातिरोहति श्रीमन्त उत्सव के पंचशती उत्सव की सबको खूब खूब हार्दिक बधाई। और बहुत अपने सौभाग्य को और हर्ष को ये विषय है कि गोपीनाथ जी को पंचशती उत्सव अपन संप्रदाय के जो मूलभूत सिद्धांत हैं, अच्छा हमारे गुजराती में बोलूं जो ये नहीं, सॉरी संप्रदाय ना जो मूलभूत सिद्धांतों छे ते मुजब उजवा जाई रहा छे। मूल मुद्दा निवात आमा एक समझवानी ने हृदय नो भाव आपनो दृढ़ रखवानो के आ भागवत पारायण मा के आ भागवत चिंतन मा
કોઈ વક્તા અને કોઈ શ્રોતા એવો દ્વૈત નથી, શુદ્ધાદ્વૈત છે. આપણે બધા પારાયણ કરીશું, આપણે સૌ હલીમલીને ભાગવતના અર્થોનું ચિંતન કરીશું. શ્રોતા વક્તા જેવો દ્વૈત અહીંયા નથી. સંગચ્છધ્વમ સંવદધ્વમ સન્નો મનાંસી જાનતામ, સાથે ચાલો, સાથે બોલો, સાથે તમારા મન એક સાથે રહે, સિદ્ધાંત નિષ્ઠામાં પ્રવણ. દેવાભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે, આ ઋગ્વેદના અંતમાં કહેવામાં આવેલો મંત્ર છે કે દેવતાઓ કોઈ દિવસે એકબીજાના ભાગની છીના ઝપટી નહોતા કરતા, જે વાત હોય તેને કોમનલી શેર કરે છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત થોડો સાઉન્ડમાં કોઈ ડિસ્ટોર્શન આ રહ્યો. મહાપ્રભુજીનો સિદ્ધાંત થોડો વોલ્યુમ ઓછો કરો ને. મહાપ્રભુજીનો સિદ્ધાંત એ સિદ્ધાંત પ્રભુની આખી સૃષ્ટિ લીલા છે, તે લીલાને માણવાનો સિદ્ધાંત છે. લીલાને આપણે કેવી રીતે માણી શકીએ? જો આખી સૃષ્ટિ લીલા હોય, સમજે ઢોકળાનો સ્વાદ તમારે માણવો હોય અને હું તમને દક્ષિણા આપું કે તમે જમી લેજો મારા વતી, અથવા તમે મને દક્ષિણા આપો કે તમે ઢોકળા જમી લેજો, તો તમે ઢોકળાનો સ્વાદ માણી શકો? પરણવાનું હોય ને કોઈકને આપણે આપી દઈએ કે હા તમે પરણી આવજો, એ પરણેલું કહેવાય? રસાભાસ કહેવાય. દરેકે દરેક વાતમાં, સિનેમા જોવા હોય તો આપણે પોતે જોવા જઈએ છીએ, કોઈકને દક્ષિણા નથી આપતા કે અમારા વતી તમે જોઈ આવજો, અમે ઘર બેઠે મજા લઈ લેશું. ટીવીમાં પણ આપણે જોવો હોય ને તો ઘરમાં આપણે ટીવી વસાવતા હોઈએ છીએ, જેના ઘરમાં ટીવી વસેલો હોય એને પૈસો નથી આપી આવતા કે અમારા વતી તમે ટીવીની આ ચેનલ જોઈ લેજો કે આઈપીએલની ક્રિકેટ મેચ કેવી રીતે થઈ રહી છે. દરેકે દરેક વાતમાં જ્યારે આપણે પોતાનો પર્સનલ ઇન્વોલ્વમેન્ટનો આપણે મુદ્દો રાખીએ છીએ આટલો મોટો, એક ભક્તિમાં, એક ભગવત સેવામાં, એક ભાગવત કથામાં આ ધંધો કેવી રીતે વિકસિત થઈ શકે કે અમે નહીં કરીશું, તમે અમારા વતી કરી લેજો? પરણતા તમે, પરણવા માટે તમે કોઈને એમ નથી કહેતા. સંતતિ ઉત્પન્ન કરવામાં તમે એમ નથી કહેતા કે અમે એમના બિઝનેસમાં છીએ, તમારા અમારા વતી તમે દીકરા જણી દેજો. દરેક વાતમાં તમારો પર્સનલ ઇન્વોલ્વમેન્ટ છે. શા માટે ભગવત સેવા અને ભગવત કથામાં પુષ્ટિ માર્ગીઓનો પર્સનલ ઇન્વોલ્વમેન્ટ આજે નથી રહ્યો? આપણા શ્રી ગોપીનાથજી, ઉત્સવ નાયક, એમનો ભાગવતનો નિયમ હતો, અને નિંદાના રૂપે નથી કહેતો પણ વાત સમજવાનો પ્રયાસ કરશો કે પ્રેક્ટિકલ નિયમ નહોતો, સદંતર ઇમ્પ્રેક્ટિકલ નિયમ હતો કે 18,000 શ્લોક પૂરા કરીને પછી પ્રસાદ લેવો. એટલે જ તો મહાપ્રભુજીને પુરુષોત્તમ સહસ્ત્રનામ લખવું પડ્યું કે આટલો ઇમ્પ્રેક્ટિકલ નિયમ આપણાથી લેવાય નહીં. મહાપ્રભુજીએ એમ ન કહ્યું કે વારું તમે આ નિયમ લીધો છે તો કોઈક બ્રાહ્મણને દક્ષિણા આપી દેજો, તમારા વતી ભાગવત કરી લે. પુરુષોત્તમ સહસ્ત્રનામ પણ અંતે ગોપીનાથજીને પાઠ કરવા માટે મહાપ્રભુજીએ પોતે બનાવ્યો અને ગોપીનાથજીને આજ્ઞા કરી કે આનું પાઠ તમે કરો તો તમને ભાગવતના પારાયણનું ફલ મળશે. જે ફલ છે તે ફલ મેળવવા માટે, ફલને માણવા માટે આપણને સાધનને પણ માણતા આવડવું જોઈએ. જો તમે સાધનને નથી માણતા તો તમે ફલને માણી શકતા નથી. કોઈ પણ વાનગી તમને ગમતી હોય, પછી ઢોકળા હોય, ફરસાણ હોય કે ઘારી હોય સુરતની કે જે કોઈ હોય, એ તમારા મોઢામાં જીભ ઉપર સ્વાદ તમે ન માણો ને પેટમાં અહીંયા બકોર કરીને કોઈક એમાં નાખી દેતો હોય તો તમને મજા પડે? શા માટે આપણે એમાં સંડોવાઈ ગયા કે આપણા ભગવત સ્વરૂપની સેવા આપણે નથી કરી શકતા,
આપણે ભાગવત જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય સાધનમ, પ્રેમથી વધારે પ્રભુને માણવાનો બીજો આપણી પાસે કોઈ ઉપાય નથી. અને ભાગવતથી સારો ઉપાય આપણી પાસે ભગવાનની સેવા, ભગવાનની લીલા, ભગવત સ્વરૂપને માણવાનો, ભાગવતથી બહેતર કોઈ આપણી પાસે સાધન નથી. એ શા માટે આપણે જાતે નથી માણતા? તો શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજીનો પંચશતી ઉજવવાનો થોડોક પણ અભિગમ હોય તો દૃઢ સંકલ્પ કરો કે આપણે આપણી ભગવત સેવા આપણે જાતે કરીશું. ગામને જેમ ડોનને પૈસો આપીને કોઈનો મર્ડર કરાવી દેવાય, એમ ડોનને પૈસા આપીને મહાપ્રભુજીના સિદ્ધાંતનું મર્ડર ન થાય, જો આપણે ગલામાં કંઠી બાંધી હોય તો. ડોનને પૈસા આપીને મહાપ્રભુજીના સિદ્ધાંતનો મર્ડર ન થાય, ડોનને પૈસા આપીને ભાગવત ભાવનો મર્ડર ન થાય. ભાગવત ભાવ આપણે જાતે ઉજવવો જોઈએ, ભગવત સેવા આપણે જાતે કરવી જોઈએ, ભાગવત પારાયણ, ભાગવતનું ચિંતન આપણે સહુએ સાથે કરવું જોઈએ, હળીમળીને કરવું જોઈએ. હળીમળીને ચાલ્યા ચરણાટ જાનિક જામ, નવરંગ નાગર પ્રકટિયા મન પૂરવા બહુકામ. એ નવરંગ નાગર ભાગવતનું પારાયણ તમે જાતે કરો, ભાગવતનું ચિંતન તમે જાતે કરો, કોઈકને દક્ષિણા આપીને નહીં કરાવો. દક્ષિણા આપેલી કથામાં ભાગવત કથા હોતી નથી. મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ તો ગટરના પાણી જેવી અપવિત્ર કથા થઈ જતી હોય છે. એટલે એક વાત ધ્યાનથી સમજો કે ભગવાન મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ આ સૃષ્ટિ ભગવાનની લીલા છે. તો આ લીલા પ્રભુ બે રીતે કરે છે. એક એ રીતે કરે છે કે પ્રભુ આપણા ઉપર કૃપા કરે અને આપણે ભક્તિ કરીએ, આપણે ભક્તિ કરીએ પ્રભુ આપણા ઉપર કૃપા કરે. પ્રભુનો કૃપાનો બીજભાવ આપણામાં ભક્તિના બીજભાવ રૂપે પ્રગટે. એ બીજભાવ આપણામાં પ્રગટેલો ભક્તિનો બીજભાવ પ્રભુની કૃપાને પ્રેમના રૂપમાં પ્રકટ કરે. આપણામાં એ ભક્તિ આપણી બીજભાવથી વધીને પ્રેમાત્મિકા થઈ જાય. આપણી ભક્તિ જ્યારે પ્રેમાત્મિકા થઈ જાય ત્યારે પ્રભુને આપણામાં આસક્તિ થાય. આસક્તિ આસક્ત્યાસ્યાત ગ્રહારુચિ, આસક્તિથી ઘરમાં અરુચિ થાય. એટલે પ્રભુને વૈકુંઠ ન વાલું લાગે, વ્રજવાલું લાગે. ખાલી દયારામભાઈને વ્રજવાલું લાગે એવું નથી. દયારામભાઈ કહે છે વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, પણ વૈકુંઠ નાયક પણ વ્રજમાં આવ્યો છે, એને પણ એમ લાગે છે કે મારે વૈકુંઠ નથી જવું, વ્રજભક્તોની વચ્ચે રહેવું છે. તો આપણને એ ભાવ આસક્તિ આવે. એમને પોતાના ઘરમાં આસક્તિ ન થાય, આપણા ઘરમાં આસક્તિ થાય જ્યારે આપણે એમને વાલથી ઉછેરતા હોઈએ. આપણને આપણા ઘરમાં આસક્તિ ન થાય, આપણો ઘર વ્રજ બની જાય જો આપણે વ્રજાધીપની ઘરમાં સેવા કરીએ તો. એ ભાવ એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બે જાતની લીલા થાય છે. પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તુ ભક્તિ સા નવમય મતા. તો પુષ્ટિ જે છે એ ભગવાન આપણા માટે કરે છે, સ્વાર્થ માટે નથી કરતા. ભગવાનને તમારી ભક્તિથી કોઈ પણ ભગવાનની રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી થતી સિવાય એક કે ભગવાનનું સ્વરૂપ ભાવાત્મક છે. અને ભાવાત્મક સ્વરૂપ હોવાને કારણે એ ભાવ કોઈ દિવસે ભક્ત વિના સંતોષાઈ શકતો નથી. એટલે એ રિક્વાયરમેન્ટ ભગવાનની છે. અને તમારો પણ ભક્તિભાવમાં તમારે બીજી કોઈ રિક્વાયરમેન્ટ રાખવી ન જોઈએ. આજે ઘણા લોકો એમ કહે છે કે અમે સેવા એટલા માટે કરીએ છીએ કે લોકોને સમજ પડે કે સિદ્ધાંત સેવા કેવી રીતે કરવી. અરે તમે વાઇફનો કોઈ દિવસે એવી રીતે ડેમોન્સ્ટ્રેશન કરો છો કે ગૃહસ્થ કેવી રીતે ચલાવવો? જો વાઇફનો ડેમોન્સ્ટ્રેશન એવી રીતે ન કરતા હો કે ગૃહસ્થી કેમ ચલાવવી, તો આપણા ઠાકોરજીની સેવાનું ડેમોન્સ્ટ્રેશન કેવી રીતે થાય? શું ઠાકોરજી ડેમો છે કે સાચા ઠાકોરજી છે? એક વખતે આપણે શાંતિથી વિચાર કરવો પડશે. 500 વર્ષ વીતી ગયા, દરેક સંપ્રદાયમાં કંઈક ને કંઈક બગાડ આવે ના આવે એવું નથી. જે માણસ સ્વસ્થ છે એ જ માણસ તો માંદો થઈ શકે ને. પુષ્ટિમાર્ગમાં એક ફેઝ એવો હતો કે જે ફેઝમાં પુષ્ટિમાર્ગી આચાર્યો અને પુષ્ટિમાર્ગી અનુયાયીઓ બંને ભક્તિ સિવાય બીજી કોઈ પણ વાતની સ્પ્રહામાં નહોતા. એટલે નિસ્પ્રહતાનો એક યુગ હતો. ઓચિંતી એમાં કરતા 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 એક સ્પ્રહા ઉમેરાઈ, અને એ સ્પ્રહા એવી રીતે ઉમેરાઈ કે ઓલરાઇટ, અમે સેવા કરીશું પણ એના માટે નહીં કે ફક્ત અમારે જ કરવી છે, બીજાને પણ સમજાવવી છે,
એટલે સંપ્રદાયના પ્રચારની સ્પર્ધા ઉમેરાઈ. પ્રચારની સ્પર્ધા ઉમેરાઈ, હજી થોડીક ડિસેન્સી હતી, પણ ધ્યાનથી સમજો કે એ સ્પર્ધા ઉમેરાઈ, તેનો પરિણામ પછી એમાં ધંધાની સ્પર્ધા ઉમેરાઈ કે હવે અમે ધંધાકીય ધોરણે કથા કરશું, ભાગવત કથા કરશું, અમે હવે ધંધાકીય ધોરણે ભગવત સેવા કરશું, એ બીજી સ્પર્ધા ઉમેરાઈ. અને આજની તારીખમાં ધંધાકીય ધોરણ સિવાય ભગવત સેવા, ભાગવત કથા, એની બધી ઝાંકીઓ ધંધાકીય ધોરણ સિવાય કોઈ એનો બીજો સ્વરૂપ રહી નથી ગયો. દરેક વાતમાં મને જો મારા ઠાકુરજીને લાડ લડાવવો હોય, મને મારી પત્નીને જો ખુશ રાખવી હોય, તો મારે એનો એક્ઝિબિશન કરવો જોઈએ કે મારે મહેનત કરીને કમાઈને જે સાડી કે જે એને ઘરેણા જોઈતા હોય એને લાવીને આપવા જોઈએ, અને ન હું લાવીને આપી શકતો હોઉં તો મારા પત્નીમાં પણ એટલી ધીરજ હોવી જોઈએ કે નહીં કે મારો પતિ જે કમાવશે તે ઘરેણા હું પહેરીશ, મારો પતિ જે કમાવી શકે છે તે લુગડા હું પહેરીશ. એટલી જો મારી જો વાઇફને પોતામાં ધૈર્ય ન હોય તો અમારું દાંપત્ય કોઈ દિવસે સ્વસ્થ રહે નહીં. એમ મારા ઠાકુરજીમાં પણ એટલું ધૈર્ય હોવું જોઈએ કે જે તું નથી કમાવતો તે ભોગ અરોગવાની મને ઈચ્છા નથી નથી નથી, જે તું નથી કરી શકતો મનોરથ તે મનોરથમાં બિરાજવાની મારી ઈચ્છા નથી નથી અને નથી જ, હું નથી બિરાજતો. મારી ડમી બિરાજે છે, મારો ડેમો બિરાજે છે, હું નથી બિરાજતો. ડેમો બિરાજવો એક જુદી વસ્તુ છે અને સાક્ષાત સ્વરૂપને બિરાજવું જુદી વસ્તુ છે. જ્યારે આપણી વાઇફમાં એવો ભાવ ઉમેરાઈ જાય કે તમે મારું લે ડેમોન્સ્ટ્રેશન કરો અને ડેમોન્સ્ટ્રેશન કરો ને હું માં બિરાજીશ, ત્યારે વાઇફ નથી બિરાજતી, વાઇફનું ડેમો બિરાજે છે. પતિ નથી બિરાજતો, પતિનો ડેમો બિરાજે છે. આપણા ઠાકુરજી પુષ્ટિ પ્રભુ પુષ્ટિની કથા ભાગવત કોઈ દિવસે ડેમો ન થઈ જાય, એ ઇટ ઇઝ નોટ મેન્ટ ફોર ડેમોન્સ્ટ્રેશન, ઇટ ઇઝ ફોર ધી લવ, ઇટ ઇઝ ફોર ધી ટોટલ ડિવોશન એન્ડ ટોટલ ડેડિકેશન માટે છે. તો જે ટોટલ આત્મસમર્પણ અને ભક્તિ માટે જે વસ્તુ છે એ ડેમોન્સ્ટ્રેશન માટે હોય, કોઈકને શીખવવા માટે હોય, શા માટે? દરેક વસ્તુ શીખી જ શકે છે. કોઈ મેં એક વખતે એક જોક વાંચ્યો હતો કે કોઈકને ડિલિવરી થવાની હતી અને એને મમ્મીને કહ્યું કે ડિલિવરી થાય તો મને જગાડી દેજે. તો એણે કહ્યું ડિલિવરી સાચે થવાની હશે તો મને તને જગાડવાની જરૂરત નહીં પડે, તું મને જગાડશે. એમ ખરેખર જો પ્રભુ આપણી સેવામાં અને ખરેખર ભગવત કથા જો આપણા ભાગવત પારાયણોમાં સપ્તાહમાં પ્રકટ થવાના હોય તો કોઈકને દક્ષિણા આપીને જગાડવાની જરૂરત ન હોય, પોતે જાગી જશે. તમને એને શીખવાડવાની જરૂરત નથી પડતી, આપણે જાતે કરવું જોઈએ. એટલે દૃઢ અભિગમ એવો રાખો કે આપણો ભાગવતનું પારાયણ, આ ભાગવત આપણું જે પ્રેમમાં પ્રભુને પ્રેમ પ્રકટ કરવાનું જે મુખ્ય સાધન છે મહાપ્રભુજીના હિસાબે, તે આપણે જાતે કરશું. અને એ જાતે કરીને જ્યારે આપણામાં હૃદયમાં પ્રભુનો પ્રેમ પ્રકટ થશે ત્યારે એ પ્રભુ આપણા પ્રિયતમ પ્રભુની સેવા આપણે જાતે કરીશું. ડોનને પૈસા આપીને આપણે સેવા નહીં કરાવે, પછી ડોન હોય કે દૌના હોય. ડોન અને દૌનાનો ફરક સમજો છો તમે? પંજીમમાં તમે ક્યારે જશો ને તો જેમ ડોન એનો ફેમિનાઇન દૌના કહેવાય, તો એક ડોન પણ હોય ને એક દૌના પણ હોય. દૌના પાવલા ત્યાં છે પંજીમમાં, તો એ ડોનનો દૌનાનું મસ્ક્યુલાઇન ડોન છે અને ડોનનો મસ્ક્યુલાઇન ફેમિનાઇન દૌના છે. તો ડોન કે દૌના કોઈને આ પૈસા આપવાના ન હોય ભાઈ, જાતે કરવાનું હોય. જો તમે ભગવાનને પોતાના પ્રિયતમ ગણતા હો તો, ધારો કે કોઈક તમને લવ લેટર લખે તમારો ફિયાન્સ કે ફિયાન્સી અને તમે દક્ષિણા આપીને લખવાઓ અને દક્ષિણા આપીને પેલો વચાવે કે વાંચી લેજો મારા વતી તમે, તો એ કથા એ પ્રેમ સંદેશ એ સાચો કહેવાય કે ડોનને પૈસા આપીને અમે લખવાયો પત્ર અને એને દૌનાને પૈસા આપીને વંચાવી લીધો કે હા અમે વાંચી લીધું? જાતે વાંચો, જાતે વાંચો. મહાપ્રભુજી કહે છે પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થન નૈવ યુંજીત પ્રાણૈ કંઠગતૈરપી. તમે જાતે તમારા પ્રયત્નથી ભાગવતને વાંચો. આજે કોઈક જમાનો હતો કે જે જમાનામાં ભાગવતના અનુવાદો નહોતા, આજે કઈ ભાષા એવી છે કે જેમાં ભાગવતના અનુવાદ નથી? દરેકે દરેક ભાષામાં ભાગવતના અનુવાદો. ગોરખપુર કલ્યાણના પ્રેસે, ગોરખપુર ગીતા પ્રેસે છપાવ્યા છે, આપણે જાતે વાંચી શકીએ છીએ. કોઈ સંસ્કૃતની ગરજ નથી આજની તારીખમાં. જૂના જમાનામાં ગરજ રહેતી હતી કથા વ્યાસોની. એ શા માટે ગરજ રહેતી હતી? કેમકે લોકોને સંસ્કૃત આવડતી નહોતી અને સંસ્કૃત ના આવડે એટલે લોકો સાંભળે કથા વ્યાસને વેચાય. કથા વ્યાસ પાછા એવા ગિલિન્ડર કે સંસ્કૃત શ્લોકમાંનું કાંઈ વાંચે જ નહીં, ગામની કથા કરી જાય, ભાગવતનું તો આવે જ નહીં એમાં પાછું ક્યાંય વર્તન.
એટલે એવું શા માટે છેતરાવવું? ફોર વોટ ગુડ રીઝન આપણે આવું છેતરાવવું કે ભાગવતના નામે ભલતી જ કથાઓ આપણને સાંભળી જાય? શા માટે આપણે આપણી ભાગવત કથા જાતે ન વાંચી શકીએ? શા માટે ભાગવતનું ચિંતન આપણે જાતે ન કરી શકીએ? અને એનાથી આપણા ભીતર જ્યારે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રભુ પ્રત્યેનો સુદૃઢ સ્નેહ પ્રકટ થાય તો આપણા ઠાકુરજીના ઘરમાં જે કંઈ આપણે સેવા કરી શકતા હોઈએ, છોલાથી લઈને છપ્પન ભોગ સુધીની, શા માટે આપણે જાતે ન કરીએ? શા માટે દૌન અને દૌનાને પૈસા આપીને આપણે કરાવવું જોઈએ? આ કંઈ મર્ડર નથી કરાવવાનું ભાવનું કે સિદ્ધાંતનું, આ તો પ્રેમ કરવાની વાત છે. મર્ડર કરાવવામાં પૈસા હોય, હો ડોનને પૈસા ના આપો તો તમે મર્ડર સરખી રીતે ન કરી શકો, તમે પકડાઈ જાઓ. ડોન ડૌનાને પૈસા આપવા પડે, પણ પ્રેમ કરવામાં ડોન ડૌનાને પૈસા આપવાની જરૂરત નથી, જાતે કરવું જોઈએ. એક વખતે એ જાતેનો અભિગમ રાખશો, તમારા હૃદયમાં મહાપ્રભુજીનો સિદ્ધાંત સ્ફુરિત થશે. લોકોને નથી સ્ફુરિત થતી, એનું મૂળ કારણ છે કે પ્રભુ ફક્ત પુષ્ટિની લીલા જ નથી કરતા, પ્રભુ મર્યાદાની લીલા પણ કરે છે. એટલે આપણા ભીતર પણ મર્યાદાનો ભાવ જાગૃત થાય છે કે અમે કોઈકને શીખવાડવા માગીએ છીએ. અમારી તો સ્કૂલો, અમારી જે કથાઓ એ ડેમોન્સ્ટ્રેશન છે, પબ્લિકને એટ લાર્જ માસ સ્કેલ ઉપર શીખવાડવાનું ડેમોન્સ્ટ્રેશન છે. અરે તમારા વાઇફનું કેમ ડેમોન્સ્ટ્રેશન નથી કરતા કે કેવી રીતે પ્રેમ કરવો? ઠાકુરજીને જ કેમ સંડો છો? વાઇફનું ડેમોન્સ્ટ્રેશન કરો પબ્લિકમાં કે એમને કેવી રીતે લવ કરવું અમે ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. દેટ્સ અનફેર, ઇમોરલ એક્ટિવિટી છે. એમ આપણા ઠાકુરજીનો પણ ડેમોન્સ્ટ્રેશન માટે યુઝ કરવો એ આપણા પુષ્ટિ માર્ગી ઇમોરેલિટી છે, એટલો દ્રઢ આપણે સંકલ્પ કરવો જોઈએ. ઇમોરેલિટીને સપોર્ટ કરવો એ આપણને ઇમોરલ બનાવનારી વાત છે. શ્રી ગોપીનાથજી, આપણામાં એવું સામર્થ્ય, એવી નિષ્ઠા, એવી અચલ ભક્તિ તારી આપ મને મોહન, જેમ દયારામભાઈ કહે છે, એવી અચલ નિષ્ઠા આપણને આપે કે આપણે કોઈ દૌનનાથ દ્વારા પ્રભુને સમ ભક્ત સેવા અને કથા ન કરતા થઈએ, જાતે સેવા કરતા થઈએ. એ રીતે આપણે આ ઉત્સવને ઉજવીએ, અને જો ખરેખર આપણે આમાં એ સંકલ્પ દૃઢ થાય તો ઉત્સવ આપણે, ઉત્સવ એટલે આનંદનો પ્રસવ, એ ખરેખર આપણે ભીતર આનંદનો પ્રસવ થશે થશે અને થશે જ. અને તમે જાતે કરીને જોશો તો તમે પોતે જોઈ શકો છો કે કેટલો બધો ભાગવતમાં આનંદના પ્રસવનો પેલો પ્રોગ્રામ રહેલો છે, કે તમે એક વખતે કરીને જુઓ તો તમને ખ્યાલ પડે. તમે ઘરમાં સેવા જાતે કરીને જુઓ તો તમને ખબર પડે કે સેવામાં કેટલો બધો આનંદ રહેલો છે. જ્યારે તમે નથી કરતા ત્યારે તમને આ બધો પ્રશ્ન થાય છે કે કોણ દૌન કે દૌનાને પૈસા આપીને કરાવી લેવી. એટલે શ્રી ગોપીનાથજી આપણને સામર્થ્ય આપે કે આપણે ભાગવત કથા અને ભગવત સેવા જાતે કરતા થઈએ, એવા આશીર્વાદની શ્રી ગોપીનાથજીની અપેક્ષા સાથે આ વખતે આપણે ચતુર્થ સ્કંધનો પારાયણ કરવાનો છે. આગળ પણ જશો તો કંઈ વાંધો નથી, પહેલાંથી શરૂ કરશો તોય વાંધો નથી. અને પણ મૂળ એક વાત સમજો કે ચતુર્થ સ્કંધ છેલ્લે આવે કે પહેલે આવે, ચતુર્થ સ્કંધનો પારાયણ મુખ્ય છે. એના પહેલાંના એક બે ત્રણ સ્કંધો કે પાંચમા છઠ્ઠા સાતમા સ્કંધો આઠમા સ્કંધો એ સેકન્ડરી વાત છે, એ બીજા ક્રમમાં આવશે. પણ એ પારાયણ કરશું, પારાયણ કરીને એમાં જે કંઈ આપણને ખબર ન પડે તે શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ લખ્યા છે, એના આધારે આપણે ચિંતન કરીશું. અને શ્રી હરિરાયજીએ જે રીતે પદ્ધતિ બતાવી છે પૂજનની, એ પૂજન ભાગવતનું આપણે કરીશું. આપણે ખોટી રીતે બેવકૂફ બનાવવામાં આવે છે કે આપણો પૂજા માર્ગ નથી, સેવા માર્ગ છે. હરિરાયજીએ શા માટે તો પૂજા ભાગવત પૂજા વિધિ લખી? શા માટે પૂજા વિધિ હરિરાયજીએ લખી? શું હરિરાયજીને પુષ્ટિ માર્ગની સમજ નહોતી? અને એક વખતે પૂજા કરીને જુઓ, આ તો હરિરાયજીએ બ્રાહ્મણો માટે લખેલી છે. પણ એક વાત શાંતિથી સમજશો ને, શાસ્ત્રમાં ચોખ્ખો એનો ખુલાસો છે કે જેને મંત્રો ના આવડતા હોય એ વગર મંત્ર પણ પૂજા કરે તો પૂજા સાર્થક કહેવાય, નિરર્થક ન જાય. જેને મંત્ર આવડતા હોય અને વગર મંત્ર પૂજા કરે તો પૂજા નિરર્થક કહેવાય. પણ જેને મંત્ર નથી વાંચ્યા, જેને મંત્ર નથી વાંચી શકતો, એ મંત્ર વગર પણ પૂજા કરે તો એ પૂજા સાર્થક કહેવાય. કેમ કે પૂજનમાં મંત્ર એક અંગ છે, શ્રદ્ધા પ્રથમ અંગ છે, અને મંત્રો એના દ્વિતીય અંગ છે. એટલે પૂજા કેટલી સરળ છે, દરેકે દરેક પુષ્ટિ માર્ગમાં પ્રાચીન કાળમાં ઠાકુરજી તેથી પૂજાના બિરાજતા હતા. આમના દાદા, અમારા
મોટા કાકાજી, એ શાલિગ્રામજીનું નિત્ય પૂજન કરતા સેવો ઉપરાંત શાલિગ્રામ તુલસીનું. અહીંયા શ્રી બ્રિજભૂષણલાલજી કાકાજી શાલિગ્રામજીનું નિત્ય પૂજન કરતા બેઠકમાં જ દરેક ઠેકાને, જામનગરવાળા બ્રિજભૂષણલાલજી કાકાજી નિત્ય શાલિગ્રામજીનું પૂજન કરતા. પૂજન કેટલો સરળ છે, ક્યાંય પૂજનમાં તમે પધરાવી શકો છો ઠાકોરજીને, ક્યાંય પધરાવીને લઈ જઈ શકો છો. શ્રી મહાપ્રભુજી પણ અનંત શયનમ શાલિગ્રામને કંઠમાં ધારણ કરીને આખી પ્રદક્ષિણાની ભારતની પ્રદક્ષિણા કરી, તેમાં પૂજન કેટલું સરળ છે. તમે પૂજન જાતે કરશો તો તમને ખ્યાલ આવશે. સેવા થોડીક અઘરી છે, કેમ કે સેવા જે છે એ હોલ ટાઈમ કમિટમેન્ટ છે, હોલ ટાઈમ ડેડિકેશન છે. અને પૂજન જે છે એ આદર પ્રધાન છે, એટલે આદર પ્રધાન તમે આપી શકો છો. અને અસમર્પિતનો જે આપણને એક પેલો ભૂતાવળો ચઢાવી દીધો છે કે આપણાથી અસમર્પિત ન ખવાય, તો પૂજા માર્ગથી પણ આપણે પ્રભુને સમર્પણ કરીને અને ભોગ લઈ શકીએ છીએ. પણ ક્યાંય પણ ભાગવતજી પધરાવી જાઓ, તમારી પાસે ઠાકુરજી ન હોય તો ચિત્રજી પધરાવી જાઓ, શાલિગ્રામજી પધરાવી જાઓ, ગિરિરાજજી પધરાવી જાઓ, એમનો પૂજન કરીને અને તમે ભોગ લઈ શકો છો, પ્રસાદ લઈ શકો છો. એના માટે આપણને વેચાતો પ્રસાદ ખાવાની જરૂરત નથી, જાતે તમે ભોગ. સેવામાં તમને કદાચ કનડગત થઈ શકે આજની ફાસ્ટ લાઈફમાં, પણ પૂજનમાં કોઈ પણ કનડગત નથી. એટલે જાતે આપણે સૌ મળીને સૌથી પહેલાં શ્રી હરિરાયજીએ બતાવેલ પ્રણાલી પ્રમાણે ભાગવતનું પૂજન કરીશું, અને પૂજન કર્યા પછી આપણે પારાયણ કરીશું. શ્રી ગોપીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી આપણને તે સામર્થ્ય આપે. હું મંત્રો બોલતો જઈશ, તમને મંત્ર આવડતા હોય તો બોલજો, નહીં આવડતા હોય તો તમે વગર બોલે પણ મંત્ર પૂજા કરો તો એ પૂજા સાર્થક જ છે, કેમ કે શાસ્ત્રમાં જ એ વાત કહેલી છે. અને એક વાત સમજો, શાસ્ત્રમાં ચોખ્ખું કહ્યું છે કે તમે સૌ જાણતા જશો આ રહસ્યને, કે વિવાહ વખતે વર અને વધુને બોલવાના મંત્રો વર વધુ બોલતા જ નથી, ગોર મહારાજ જ બોલતા હોય છે. વધુને વરને બોલવાનો મંત્ર હોય છે સુમંગલી યમ વધુ, આ બહુ સુમંગલી વધુ છે, એનો હું મારા ધર્મ અર્થ કામ મોક્ષ માટે હાથ ગ્રહણ કરી રહ્યો છું, એ તમે નથી બોલતા, ગોર મહારાજ બોલતા હોય છે. હો અર્થ જો ખબર પડે ને મારી થઈ જાય, એ તો એકબીજાના ડાચા જોતા હોય, કંઈ મંત્ર થોડી બોલતા હોય તે વખતે. હવે ઠીક છે, પૂજામાં એ બધું ચાલે પણ સેવામાં ન ચાલે, સેવા જાતે કરવાની હોય. એટલે તમે મંત્ર બોલીને કરો કે અમંત્રક કરો, પૂજામાં મંત્ર આવડતા હોય તો બોલીને મંત્ર પૂજા કરવીનો વિધાન છે, અને ના આવડતા હોય તો પૂજાનો વિધાન છે. એટલે જે રીતે તમને ફાવે, એબ્સોલ્યુટલી આ બાબતમાં ફ્રી ફીલ કરો પોતાની જાતને, અને જોઈ અનુભવ કરીને જુઓ કે પૂજાવિધિ કેટલી સરળ છે. આ ભાગવતની ગ્રંથ તમારી પાઠમાં રાખશો ને, ક્યાંય તમે બહારગામ જાઓ પધરાવી ન શકતા હો ઠાકુરજીને, તો ઘરમાં ઠાકુરજી બિરાજે સેવા થાય, ભાગવતને તમે પૂજન કરીને પ્રસાદ ભોગ લઈ શકો છો, ગિરિરાજજી એને પધરાવીને લઈ શકો છો. પૂજા વિધિ ગિરિરાજ કી નંદલાલ બતાવે, તો ગિરિરાજજીની પણ આપણે ત્યાં પૂજા થાય છે, યમુનાજીની આપણે ત્યાં પૂજા થાય છે, શાલિગ્રામજીની, તુલસીની આપણે ત્યાં પૂજન થાય છે, ગૌમાતાનું આપણે ત્યાં પૂજન થાય છે. ગૌમાતાની આપણે ત્યાં સેવા નથી થતી, ગૌપૂજનનું જ વિધાન છે, કેમ કે ગૌમાતાની સેવા કરશો ગાય ગભરાઈ જશે, હો સિંગડા મારશે તમને, એ સેવા માટે તમારાથી આધીન નથી. પૂજન તમારું એ ટોલરેટ કરી શકે, સેવા તમે ટોલરેટ કરો ને તો એને ફાવે નહીં. ગાયને તમે છપ્પન ભોગ ધરો ને તો ભાગી જશે સૂંઘીને. એટલે એક વાત રહસ્યને સમજો, એને આટલું બધું કંઈ જરૂરત જ નથી, ઘાસ જ ખાવાની જરૂરત હોય ગાયને. અને પૂજનમાં આપણે ઘાસના એક આપણે આપી દીધું ને, પણ શું કહેવાય એને, ઘાસનું પૂડો, તો ઘાસનો પૂડો આપ્યો ને ગાય ખુશ થઈ જશે, વરદાન આપશે તમને, કેમ કે સર્વદેવમયી ગૌ, તો એ તમને વરદાન આપશે કે સર્વ દેવતાઓ તમારા ઉપર પ્રસન્ન થઈ જાય. પણ છપ્પન ભોગ અરગાવશો ને તો ગાય બિચારી દુઃખી અને તમે દુઃખી કે બધું વેસ્ટ ગયું, ને પાછા કોઈક પાછા એમાંથી ધંધો વિકસાવી લે કે ગૌમાતાનું પ્રસાદ છે, બારાનામાં, ચારાનામાં, 10 રૂપિયામાં, 100 રૂપિયામાં લેતા જાઓ, આવતા જાઓ, લેતા જાઓ ગૌમાતાના પ્રસાદ, ભાઈઓ લેતા જાઓ, લેતા જાઓ. બેવકૂફ બનવાના ધંધા છે. હો પુષ્ટિ માર્ગને અનુસરો, મહાપ્રભુજીને અનુસરો, દરેક વાતનું સમાધાન આપણી પાસે મોજૂદ છે, અને એ સમાધાનથી આપણે આપણી ભક્તિને સ્વસ્થ રીતે જીવી શકીએ છીએ. તો આપણે ભાગવત પૂજન કરીશું, અને
अपने माँ की सेवा की प्रणाली पति पते दक्षिण भी चले सफेद अपने मंगल में माने जाने वाले हाथ हम शुद्ध करी लो। આ જો પુષ્ટિ માર્ગ કરતા પૂજા માર્ગની હાથ ખાસા કરવાની શુદ્ધ વિધિ કેટલી સરળ છે, અહીંયા સુધી હાથ ધોવા જોઈએ હો સેવા માટે, અને આ ખાલી આટલામાં હાથ શુદ્ધ થઈ જાય, આમ કર્યું હાથ શુદ્ધ પૂજા માટે કેટલી સરળ છે, પૂજા માર્ગ સરળ કે સેવા માર્ગ સરળ? હવે જુઓ, હરિ ઓમ સહસ્રશીર્ષા પુરુષ, અક્ષત હાથમાં લઈ લો, સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ, મારી સાથે બોલો, શ્રીમદ ભાગવતાત્મક શ્રીમદ ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ આવાહયામિ. પુરુષ એવેદગુમ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ ઉતામૃતસ્ત્વશેષાન યદન્નેનાતિરોહતિ. શ્રીમદ ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ આસનમ પરિકલ્પયામી, જેના ઉપર ભાગવતજી બિરાજ્યા છે આસનને હાથ લગાડો, આસનમ પરિકલ્પયામી. એતાવાનસ્ય મહિમા અતો જાયાગુશ્ચ પુરુષ પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવિ. શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે, હાથમાં પાણી લઈને, ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ પાદયો પાદ્યમ સમર્પયામિ. જો જેને આપણે ત્યાં કેસર સ્નાન કરાવીએ ને પધરાવણી વખતે, બસ આટલું જ, હો પાદયો પાદ્યમ સમર્પયામિ થઈ ગયું, સરળ કહ્યું. અને ભાગવતજી ક્યારેય તમારાથી રેટ ફિક્સ નથી કરાવતા કે કેશર પદ્ર સ્નાન કરાવવાના એટલા રૂપિયા ઓછામાં ઓછા આપવા પડશે, બસ એક સ્વીકારે છે ભાગવતજી. પાદયો પાદ્યમ સમર્પયામી ત્રિપાદ ઉર્ધ્વ ઉદૈત પુરુષ, પાછું પાણી હાથમાં લો, ત્રિપાદ ઉર્ધ્વ ઉદૈત પુરુષ પાદો સેહા ભવાત પુન તતો વિશ્વં વ્યક્રામત સાશના નશને અભિ. શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. તસ્માદ વિરાડ જાયત, એ હાથ ખાસા કરાવ્યા ભાગવતજીના, પહેલા કેશર સ્નાન કરાવ્યું, પછી આ હાથ ખાસા કરાવ્યા, હાથ ખાસા કર્યા પછી હવે આચમન કરાવીએ છીએ. તસ્માદ વિરાડ જાયત વિરાજો અધિપુરુષ સ જાતો અત્યરિચ્યત પશ્ચાદ ભૂમિમથો પુર. શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નમઃ આચમનીયમ સમર્પયામિ. યત પુરુષેણ હવિષા દેવા યજ્ઞમતન્વત વસંતો અસ્યા સીદાજ્યમ ગ્રીષ્મ ઇદ્મ શરદ્ધવિ. પાણી હાથમાં લઈને શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ સ્નાનમ સમર્પયામિ. હવે જો કેટલું સરળ છે સ્નાનની વિધિ પૂજા માર્ગની, જસ્ટ કમ્પેર કરો, કમ્પેર કરો કેટલી સરળ વિધિ છે. નહીં ભાગવતને નહીં પધરાવતો, આમાં પધરાવવાનું. અને શું કહો, તરભાણું કહો ને, હા તરભાણામાં પધરાવવાનું. સપ્તાસ્યાસન પરિધય ત્રિસપ્ત સમિધ કૃતા દેવા યદ્યજ્ઞમ તન્વાના અબધ્નન પુરુષમ પશુમ
कृतं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रत तेन देवा अयजन्त साध्यार्षयश्चये। श्री भगवन्नामात्मक स्वरूपिणे श्री भागवताय नमः। आज वस्त्रम समर्पयामि, હું દર વખતે રિપીટ નહીં કરું કેટલું સરળ છે પૂજા વિધિ। આપણે મર્યાદા માર્ગને વખોડીએ છીએ પણ મર્યાદા માર્ગ બહુ સરળ છે પુષ્ટિ માર્ગ કરતા। તસ્માત યજ્ઞાત સર્વભત સર્વહુત સંભ્રતમ પ્રસદાજ્યમ પશુ ગુસ્તાગુશ્ચક્રે વાયવ્યાન આરણ્યાન ગ્રામ્યાંશ્ચયે તસ્માત યજ્ઞાત સર્વહુત રચ સામાનિ જગ્યરે છંદાગુંસિ જગ્યરે તસ્માત યજુસ્તસ્માદ અજાયત। શ્રી ભગવન્નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નમઃ। ચંદનમ સમર્પયામિ, હાથમાં પુષ્પ લઈ લો। થોડાક પુષ્પ રહેવા દેજો, યત પુરુષ તસ્માદ અશ્વા અજાયંત યે કેચો ભયાદત ગાવોહ જગ્યરે તસ્માત તસ્માત જાતા અજાવયઃ। ભગવન્નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ। પુષ્પમ સમર્પયામિ, એ ભાગવતજી પધાર્યા તેમના સ્વાગતમાં આપણે ફૂલ ભાગવતજીને ચડાવ્યા। હવે ધૂપ અને દીપ જોડલો, ધૂપ દીપ જોડી લો। હાથમાં અક્ષત લઈને યત પુરુષમ વ્યદધુ કતિધા વ્યકલ્પયન મુખં કિમસ્ય કૌબાહુ કાવુરુ પાદાવુચ્યેતે। શ્રી ભગવન્નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નમઃ। ધૂપમ સમર્પયામિ, ધૂપ ઉપર અક્ષત ચઢાવો। બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્યકૃતઃ ઉરુ તદસ્ય યદ્વૈશ્ય પદભ્યાગુમ શૂદ્રો અજાયત। ભગવન્નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ। દીપમ દર્શયામિ, દીપ ઉપર અક્ષત ચઢાવો। ચંદ્રમા મનસો જાતઃ ચક્ષુઃ સૂર્યો અજાયત મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણાદ વાયુરજાયતઃ। શ્રી ભગવન્નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નમઃ। નૈવેદ્યમ સમર્પયામિ, જે કંઈ ભોગ લાવ્યા હો ભોગ ધરો। નાભ્યા આસીદંતરિક્ષમ શીર્ષ્ણૌ દ્યૌ સમવર્તત પદભ્યાં ભૂમિર્દિશ શ્રોત્રાત તથા લોકાગુમ અકલ્પયન્। શ્રી ભગવન્નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નમઃ। પુંગીફલમ તાંબૂલમ
પુંગી ફલમ તાંબુલમ સમર્પયામિ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસસ્તુ પારે સર્વાણિ રૂપાણિ વિચિત્ય ધીર નામાનિ કૃત્વાભિવદન્યદાસ્તે. શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નમસ્કારાન સમર્પયામિ. ધાતા પુરસ્તાદ્યમુદા જહાર શક્ર પ્રવિદ્વાન પ્રદિશશ્ચ તસ્ર તમેવ વિદ્વાન અમૃતય ભવતિ નાન્ય પંથા અયનાય વિદ્યતે. શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ. પ્રદક્ષિણાં કરોમી, ઊભા થઈને આત્મપ્રદક્ષિણા કરવાની હો. પ્રદક્ષિણા કરવું એટલે કોઈના ઉપર પોતાની જાતને નોછાવર કરવું. હવે હાથમાં પુષ્પલો જે બચ્યા હોય તે યજ્ઞેન યજ્ઞમય જંત દેવાહ તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન દેહનાકં મહિમાનઃ સચંતે યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય મંત્ર પુષ્પાન સમર્પયામિ. છેલ્લે સ્તુતિ. વંદે શ્રી કૃષ્ણ દેવમ મુરનરકભિદં વેદ વેદાંત વેદ્યં લોકે ભક્તિ પ્રસિદ્ધ્યૈ યદુકુલ જલધૌ પ્રાદુરાસીદપાર યસ્યાસીદ રૂપમેવ ત્રિભુવન તરણે ભક્તિવચ્ચ સ્વતંત્રમ શાસ્ત્રમ રૂપમ ચ લોકે પ્રકટયતિ મુદા યસ્સનો ભૂતિ હેતુ. નમઃ શ્રી કૃષ્ણ પાદાબ્જ તલકુંકુમ પંકજે રુચયે દરુણમ શશ્વન મામકે હૃદયાંબુજે. આ પ્રાર્થનામાં આપણે એમ કહ્યું કે તે શ્રી કૃષ્ણ દેવ જેમણે મૂળ નરકનું ભેદન કર્યું, જે વેદ વેદાંતથી વેદ્ય છે, જે લોકમાં ભક્તિ પ્રસિદ્ધ કરવા માટે, ધંધા પ્રસિદ્ધ કરવા માટે નહીં હો, લોકમાં ભક્તિ પ્રસિદ્ધ કરવા માટે પ્રકટ થયા, અને જે પ્રકટ થયા તેમનો ત્રિભુવન તરણે, એટલે ત્રિભુવન જે છે એ ત્રિભુવનને પેલી પાર જવા માટેનો જે ત્રણ રૂપો છે, એક રૂપ નથી, એક રૂપ પોતે પ્રકટ થયા તે, બીજો રૂપ ભાગવત અને ત્રીજો રૂપ ભક્તિ, એ ત્રણમાંથી એક પણ પકડાય ને તો બીજા બે જાતે પકડાઈ જતા હોય છે, અને ત્રણમાંથી એકે રૂપ છૂટ્યો ન તો ત્રણે છૂટી જતા હોય છે. આની ખૂબસૂરતી એ છે કે એકને પકડો તો ત્રણ પકડાય, અને એકને છોડો, એક છૂટ્યો ત્રણે ત્રણ છૂટી જાય. એટલે ભગવાનને પકડ્યા પણ ભક્તિ છૂટી ગઈ તો ભાગવત પણ છૂટી ગયો અને ભગવાનને છૂટી ગયા. ભક્તિને પકડી પણ ભગવાન અને ભાગવતને નહીં પકડ્યા તો ભક્તિ છૂટી જશે સરવાળે, અને ભાગવતને પકડ્યો
તો ભાગવત પકડાશે, તેનાથી ભક્તિ પકડાશે અને ભગવાન પણ પકડાશે. એ ત્રણે ત્રણ સ્વતંત્ર હોવા છતાં પણ એકબીજાના કોઓર્ડિનેશનમાં કામ કરી રહ્યા છે, એવી રીતે કે કોઈ પણ એકને પકડો. એ એકને પકડવાથી તમે, જેમ બેગનો હેન્ડલ હોય ને, એક બેગનો હેન્ડલને તમે ઉંચકો તો આખી બેગ બધા સામાન સાથે ઉંચકાઈ જાય. એ જે હેન્ડલ તમારા હાથમાં આવે ને, ભગવત સ્વરૂપનો, ભાગવતનો કે ભક્તિનો, એનાથી ઉંચકો, બીજા બંને સામાનની માફક પોતાની મેળે ઉંચકાઈ જશે. એ વાત મહાપ્રભુજીએ સુબોધનીના મંગલાચરણમાં કહી છે. અને શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ ચરણ કમલની જે કંકુમનો રંગ છે, એ રંગથી મારો હૃદય રંગાઈ જાય. તો એમના ચરણ કમલના કંકુના રંગથી મારો હૃદય રંગાઈ ગયો તો ભક્તિ મારામાં પ્રકટ થઈ ગઈ. ભક્તિ મારામાં પ્રકટ થઈ તો ભાગવત અને ભગવાન બંને પ્રકટ થશે, થશે અને થશે. અને ભક્તિ ન પ્રકટ થઈ અને ડોનોને પૈસા આપવાની, દવનાઓને પૈસા આપવાની ધંધાકીય વૃત્તિ પ્રકટ થઈ, ગ્રાહક વૃત્તિ પ્રકટ થઈ, ભક્તિ વૃત્તિ પ્રકટ નહીં, ભાવુક વૃત્તિ પ્રકટ નહીં થઈ પણ ગ્રાહક વૃત્તિ પ્રકટ થઈ, તો ત્રણેય છૂટી જશે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી, શ્રી ગોપીનાથજી અને શ્રી પુષ્ટિ પ્રભુ યમના મહારાણી આપણને એવું સામર્થ્ય આપે કે એ નિષ્ઠા સાથે આપણે ભાગવત પારાયણમાં પ્રવૃત્ત થઈએ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી સફળ થશો. દરેકે પોતપોતાના મનમાં પારાયણ કરવાનું છે. ગુજરાતીમાં કરો, ગુજરાતીમાં કરો, સંસ્કૃતમાં કરો, સંસ્કૃતમાં કરો, હિન્દીમાં કરવું હોય હિન્દીમાં કરો, અંગ્રેજીમાં કરવું હોય અંગ્રેજીમાં કરી શકો છો, કોઈકને ન આવતી હોય તો. આજકાલ તો અંગ્રેજીમાં પણ બહુ સુંદર અનુવાદ પ્રકટ થયા છે. મૂળ એટલું યાદ રાખવાનું, ભગવાન નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નમઃ. આટલો જો તમને યાદ રહે અને ષોડશોપચાર પૂજન યાદ રહે તો પૂજન થઈ ગયો. મંત્ર યાદ રાખવાની કરશો તો સોનામાં સુગંધ છે, નહીં યાદ રહે તોય કાંઈ વાંધાની વાત નથી. પૂજા માર્ગ આટલો સરળ છે, હો, પુષ્ટિ માર્ગ કરતાં. અને ક્યાંય પણ પરદેશમાં આટલી સામગ્રી તો લઈ જવામાં આપણને કોઈ પણ કનડગત થાય જ નહીં. તમે કોઈ પણ ઓફિસમાં ભાગવાનું તમને કરવાનું હોય ને તો એ આટલું પૂજન કરીને તો તમે ભાગી જ શકો. કોઈ પણ ઓફિસમાં જવું હોય કે સ્કૂલ કોલેજમાં જવું હોય, કેટલો સરળ છે પૂજા માર્ગ, સેવા માર્ગ કરતાં. થોડુંક તો વિચારો. અને આ મહાપ્રભુજી પ્રતિ દિવસ કરતા હતા આ રીતે પૂજન, બાળકો હજી સુધી કરતા હતા, હવે અમે લોકોએ છોડ્યો આ પૂજનનો પ્રકાર. બાકી કોને ભૂષણલાલજી મહારાજના દર્શન નહીં કર્યા હોય, કાંકરોલીવાલા કે જામનગરવાલા. અને અમારા મોટા કાકાજી જે ચેન્નાઈમાં બિરાજતા હતા, એમને કોને દર્શન નહીં કર્યા હોય. દર વખતે વિમાનમાં પણ શાલિગ્રામજી તુલસીજી સાથે પધરાવીને જતા અને પૂજન કરતા અને ભોગ ધરીને પ્રસાદ લઈ શકીએ છીએ. આપણે એવી જરૂરત નથી કે દરેક ઠેકાણે ઠાકોરજીને આપણે જમવું છે તેટલે ઠાકોરજીને પરિશ્રમ આપવું, અમને જમવું છે એટલે તમે અરોગો અરોગો. ઠાકોરજી કે ભાઈ નથી ભૂખ લાગે, ના અરોગવું પડશે છપ્પન ભોગ, કેમ કે અમારે પ્રસાદ વેચવો છે. એવા ઠાકોરજીની દુર્ગતિ નહીં કરો, ઠાકોરજીની ગરિમા જાળવો, ભક્તિમય ગરિમા જાળવો. ઠાકોરજીની શ્રમ ન થાય એવી રીતે સેવા કરો, જાતે સેવા કરો, ઘરમાં સેવા કરો, બધો જ તમારો ભાવ સુદૃઢ થશે જ. આપણ કો ટાઈમ કિતને બજે? આપણે 1:30 વાગ્યા સુધીનો છે. 1:30 વાગ્યા સુધીનો છે ને? હા, તો 1 કલાક આજે સમય આમાં થોડોક ગયો, પણ કાલથી વધારે કરીશું. આજે 1:30 વાગ્યા સુધી આપણે પારાયણ કરીશું, પછી સાંજે ચિંતન કરીશું. એક થોડો વ્યક્તિગત ઇતિહાસ તમને બતાવું. હું અને કામનવાલા ગિરધરલાલજી ભાઈબીજના દિવસે યમના સ્નાન કરવા ગયા. અને હું ગિરધરલાલજીને કહેતો હતો કે આજકાલ લોકો ઘરમાં સેવા નથી કરતા, ઠાકોરજીને યમનાજીમાં વેવડાવી દે છે.
વાત કરતા હતા ને આ શરણાજીનું ચિત્ર મારી પાસે આવ્યું વહીને યમુનાજીમાં, ત્યારથી મેં ભાગવતમાં પધરાવ્યો કે આમાં બિરાજશો ને તો પાછી યમુના વહી શકશે ભક્તિની, કોકે તમને વેવડાવી દીધા લાગે છે, ત્યારથી આ ચિત્ર મારી પાસે બિરાજે છે અને ભાગવતમાં જ બિરાજે છે. વહીને હું વાત કરતો હતો ને સામે આવ્યું આ ચિત્ર યમુનાજીમાં, અને તેમાંથી મેં આ પધરાવ્યું છે. એક વાત સાચી કહું કે આના કરતાં બહુ સુંદર ચિત્ર મારી પાસે છે શ્રીનાથજીના, પણ હું પાઠ કરવામાં આ ચિત્રજીને રાખું છું, કેમ કે યમુનાજીમાં વહીને તો ઠાકોરજી ગોકુલ પધાર્યા હતા ને, આ મારી પાસે તે વખતે આવ્યા, અમે વાત કરતા હતા ને એમ સામે આવ્યા યમુનાજીમાં વહેતા વહેતા કટકટ કટકટ કટકટ, ચાલો ઘેર પધારો, ત્યારથી અમારી પાસે બિરાજે છે. એક મિનિટ તો ડિફરન્સ નહીં હો બધા.
हो गया सबको। नमः श्री कृष्ण पादाब्ज तल कुंकुम पंकजे ऋषये दरुणं शश्वन् मामके हृदयाम्बुजे। कल खाली गंधाक्षत पुष्प और कछ नहीं हो, पूर्व पूर्व षोडशोपचार पूजन नहीं, गंध अक्षत और पुष्प पूजन करके अपन पारायण शुरू करेंगे, छेले दिन पाछो पूरा पूजन करेंगे। समय को क्या करना कर लो आप निश्चित। हन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीकृष्णं परमानन्दम् दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परन्नमः। वन्दे श्रीकृष्णदेवं मुरनरकभिदं वेदवेदान्तवेद्यं लोके भक्तिप्रसिद्ध्यै यदुकुलजलधौ प्रादुरासीदपार यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रम् शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यस्सनो भूतिहेतु। श्री गोपीनाथ जी ने पंचशती ना उत्सवनी ઉજવણીમાં ખરેખર આપણું આ મહાન સૌભાગ્ય છે કે આપણે આટલા દિવસથી ભાગવતનું પારાયણ કર્યું, જાતે કર્યું, એ શ્રી મહાપ્રભુજીનો મુખ્ય ઉપદેશ પઠનીયમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ, ભાગવતનો પાઠ પોતે જાતે કરવો જોઈએ અને કોઈ પણ હેતુ વિના। સંપ્રદાયનો પ્રચાર, સંપ્રદાયનો ફેલાવો
એવા શુદ્ધ સાત્વિક હેતુથી અથવા પોતાની સૃષ્ટિનો ફેલાવો અથવા સૃષ્ટિને બાંધી રાખવું એ બાળકોના એવા રાજસ હેતુ પણ હોઈ શકે, અથવા તો કોઈ તામસ હેતુ કે જે બહાને ભાગવત કથાના બહાને કે સેવા મનોરથોના ભાવને બહાને પૈસા ફંડ ભંડોળ ભેગું કરી શકાતું હોય તે કરો, એવા તામસ હેતુઓથી. સૃષ્ટિ સાત્વિક રાજસ તામસ ત્રણેય વ્યવસ્થાઓ છે, અને આપણે એમ સમજીએ છીએ કે આપણે પુષ્ટિ માર્ગીએ છીએ તેથી નોખા છીએ. કોઈ નોખો છે નહીં, બધા નોખ એક રીતે જન્મે છે, એક રીતે જીવે છે ને એક જ રીતે મરે છે. એટલે બધામાંથી વ્યર્થમાં પોતાની જાતને અહંકારવશ પુષ્ટિમાર્ગ હોવાના પુષ્ટિમાર્ગી હોવાના અહંકારવશ પોતાને નોખું ગણીને અને પછી મન ફાવે તેમ કરવું, ધર્મ અર્થ કામ મોક્ષના પુરુષાર્થને ભૂલીને ધર્મની ઘેલછા ભંડોળ ભેગા કરવાની ઘેલછા કે પોતાની કામનાની ક્ષુદ્ર કામનાઓની પૂર્તિ કરવાની ઘેલછા કે ધંધુકારી જેમ પોતાના મા બાપને ધંધુકારી સમજીને એમને મુક્તિ આપવાની ઘેલછા, એવા બધા જે હેતુઓથી આપણે ભાગવત કથા કે ભગવત સેવા કરીએ છીએ, આજે આપણો આત્મવિશ્વાસ ભાંગી ગયો છે. એ આત્મવિશ્વાસ શ્રી મહાપ્રભુજી ફરીથી આપણામાં જગાવે. અને એક વાત સમજો કે આપણે એમ સમજીએ છીએ કે સેવા જ મુખ્ય છે. મેં શરૂઆતમાં પણ કહ્યું કે આપણે ત્યાં પૂજા પણ થઈ શકે છે, અને પૂજા સેવા કરતાં ઘણી સરળ છે, અને પાઠ પણ ભાગવતનો પોતે કરવો ઘણો સરળ છે, અને આપણે આટલા જણા મળીને સાથે ભાગવતનો પાઠ કર્યો અને એક રોમાંચનું જોદો અનુભવ થાય છે. કેમ કે કોઈ પણ સારું કામ હોય તે જાતે કરવું જોઈએ ને, કરાવવાનો આ ક્યાંથી ધંધો ઉત્પન્ન થયો, અને કરાવવા જતા કોઈકને કોઈકની છેતરામણ થતી જ હોય છે. સંભાવ વૈષ્ણવોમાં એક વાત ઘર કરી ગઈ છે કે આપણે ન કરી શકીએ, ન કરી શકીએ એવું કશું નથી, આપણે કરી શકીએ. આપણે પુષ્ટિજીવો છીએ, આપણે નહીં કરીશું તો કોણ કરશે? અમારા બાળકોનો વિશ્વાસ તૂટી ગયો છે કે વૈષ્ણવો કેમ કે બધા વાણિયાઓ છે એટલે એમના ધર્મ વેચશું તો જ આપણો નિર્વાહ થશે, એ ભાગવત કથાના રૂપે કે ભાગવત સેવાના રૂપે. પણ શ્રી મહાપ્રભુજી આપણામાં એવું સામર્થ્ય આપે કે જે બાળકનો એવો વિશ્વાસ ભાંગી ગયો હોય આત્મવિશ્વાસ, તે બાળકને તમે ધુતકારો નહીં, તે બાળકનું તમે અપમાન નહીં કરો, પણ તે બાળકને તમે આત્મવિશ્વાસ પેદા થાય એનો ફરીથી ગોસ્વ મહાપ્રભુજીના વંશજ હોવા તરીકેનો, તેવો તમે એક વાતાવરણ ઊભું કરો કે બાળક જ્યારે તમારી પાસે આવવું માગે ત્યારે તમે બાળકને શ્રદ્ધાથી આદરથી કહી શકો કે આપ મહાપ્રભુજીના વંશજ છો, આપ જે કહેશો અને અમારી જે સામર્થ્ય છે આપની ચરણમાં ભેટ ધરવા તૈયાર છે, પણ ભગવત સેવા અને ભગવત કથા માટે આપને ભંડોળ ભેગું કરવા માટે અમારાથી આવી ખોટી પરીક્ષા આપ નહીં લો અમારી, કે એમાં અમે આપને સહકાર આપીએ. અમે આપના અનુયાયી છે અને આપની બધી રીતે અમે આદર અને માં મોભો જાળવવા માટે બંધાયેલા છીએ. અને બાળકોએ પણ વૈષ્ણવોને કહેવું જોઈએ, કદાચ તમને વિશ્વાસ ભાંગી ગયો હોય કે ગામમાં લોકો આમ કરે છે, ગામમાં લોકો મંદિર ચલાવે છે, ગામમાં લોકો સોશિયલ સર્વિસ માટે ભાગવત સેવા અને મંદિરો ચલાવે છે, તેથી અમારે પણ સોશિયલ સર્વિસ માટે, સોશિયલ સર્વિસમાં કાંઈ ખોટું નથી, 100% સોશિયલ સર્વિસ કરવી સાચી છે, આપણે સોશિયલ ક્રિચર છીએ એટલે, પણ બંને વસ્તુને ભેગી નહીં કરો જે કાલે મેં તમને સમજાવ્યું.
બંનેથી ભેગી કરવાથી જે ધર્મ અધર્મ અને અધર્મનો ધર્મમાં બહુ તફાવત થઈ જતો હોય છે. એટલે આપણે બાળકોને પણ જ્યારે વૈષ્ણવને બાળક એપ્રોચ કરતા હોય ત્યારે બાળકોને પણ એ વસ્તુ મનમાં સમજવી જોઈએ કે જો આપણે વૈષ્ણવોને સાચો સિદ્ધાંત સમજાવીશું તો વૈષ્ણવ અમને તરછોડી નહીં દે. આજે બાળકોની હિંમત ભાંગી ગઈ છે અમારા લોકોની. અમને એમ લાગે છે કે તમને પણ ગામમાં જે ચાલી રહ્યું છે તે કરીએ તો તમને પુષ્ટિમાર્ગ માફક આવે. ગામમાં તો નાઇટ ક્લબ ચાલે છે, બાર ચાલે છે, ઘણું બધું ચાલે છે, એ બધું કરવાની અપેક્ષા તમે અમારાથી રાખશો ને તો અમે ક્યાં પૂરું કરી શકશું. ધર્મનું અધર્મ, અધર્મનું ધર્મ થઈ જશે, કામનું અકામ, અર્થનું અનર્થ થઈ જશે, મોક્ષનો બંધન સ્વરૂપ થઈ જશે. એટલે અમને પણ તમને કહેવાની હિંમત આવે શ્રી મહાપ્રભુજી, એવી સામર્થ્ય અમને આપે. આ ભાગવતનો આપણને બીજો કોઈ ફળ નથી જોઈતો, બીજો કોઈ આપણને ધંધો નથી કરવો, કોઈ કથાવાચક નથી. આપણે સહુ કરી શકીએ છીએ એટલો આત્મવિશ્વાસ આપણામાં કેળવાય, અને એ આત્મવિશ્વાસ કેળવાશે તો બાળકોમાં તમે આત્મવિશ્વાસ કેળવી શકશો, અમારામાં આત્મવિશ્વાસ કેળવાશે તો અમે તમારામાં આત્મવિશ્વાસ પાછી તો પેદા કરી શકશું કે ના, આપણો માર્ગ જે છે આ ધંધાકી ભક્તિના ભવાડાનો માર્ગ નથી. આપણો માર્ગ જાતે ભગવત સેવા કરવાનો, જાતે ભાગવત પાઠ કરવાનો છે. અને એ પાઠ કરવા માટે સેવા કરવી જરૂરત નથી, પૂજન જ શ્રી હરિરાયજીએ બતાવ્યું છે. અને તે પૂજન કેટલું સરળ છે તે ફરી પાછું આપણે એક વખતે કરીને જોઈએ તો આપણને ખ્યાલ આવે ને. બસ તો કરીને જોઈએ તો આપણને ખ્યાલ આવે તેથી હેતુથી આપણે પૂજન કરીએ છીએ. પૂજનમાં બંને પ્રકારો કયા છે? પૂજનના 64 પ્રકાર, 32 પ્રકાર, 16 પ્રકાર, 6 પ્રકાર અને 3 પ્રકાર, એમ પણ મિનિમમ અને મેક્ઝિમમની બધી લિમિટ્સ છે. જે સેવામાં પણ છે એવી જ જાતની મિનિમમ અને મેક્ઝિમમ લિમિટ, એમાંથી કોણે કેટલું કરવું એ હેતુ નથી. જેનાથી જે સહજ રીતે થાય તે કરવું. મંત્ર બોલીને પૂજન થઈ શકે છે. જો તમને યજ્ઞોપવિત હોય તો મંત્ર બોલીને તમે પૂજન કરી શકો છો. તમને યજ્ઞોપવિત ન હોય તો મંત્ર બોલ્યા વિના પણ પૂજન થઈ શકે છે, એ પણ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રમાં. એટલે એ પૂજન એક વખતે તમે કરી જુઓ જાતે, એક વખતે તમે ભાગવતનું પારાયણ જાતે કરી જુઓ, એક વખતે તમે ભાગવતનું ચિંતન જાતે કરી જુઓ, અને એમાંથી આપણો આત્મવિશ્વાસ પેદા થાય. બસ યસનો ભૂતિ હેતુ, આપણી ભૂતિ, આપણો વૈભવ, પુષ્ટિભક્ત હોવાના રીતે આપણો વૈભવ આ છે કે આપણે જાતે ભગવત સેવા કરીએ, આપણે જાતે ભાગવત કથામાં પઠન ચિંતન મનન કરીએ, એ આપણો સાચો વૈભવ છે. ગામની કોપી કરીને આપણે કરવા જશું ને એમાં આપણો વૈભવ પણ ખંડિત થાય છે, આપણો આત્મવિશ્વાસ પણ ખંડિત થાય છે. એટલે આ કંઈ ભાગવતનું જે કંઈ ફળ આપણને બીજું કંઈ નથી જોઈતું. એક સાચી વાત કહું, હું કોઈ પણ વૈષ્ણવને પોતાના ગુરુઘરથી છૂટો પાડવા નથી આવ્યો. હું દરેક વૈષ્ણવને એમના પોતાના ગુરુઘરથી એટલા સ્ટ્રોંગલી બંધાઈ જાય કે ગુરુમાં આત્મવિશ્વાસ પેદા થાય કે નહીં, આ વૈષ્ણવો મારા છે, મને તરછોડીને નહીં જાય, હું ભાગવત અને ભગવત સેવાનો ધંધો નહીં કરું, તો હું મારા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે મા પ્રભુ સેવા કરીશ, મારું ભાગવતનું પાઠ હું કરીશ, વૈષ્ણવોના વતી હું નહીં કરું, મારી ભગવત સેવા હું કરીશ, હું વૈષ્ણવા વતી નહીં કરું. અને વૈષ્ણવોને પણ એ આત્મવિશ્વાસ થાય કે હું મારી ભગવત સેવા હું કરીશ, મારે ઘેર હું મારું ભાગવતનું પારાયણ હું પોતે કરીશ નિત્ય. આપને હું પૂજારી બનાવીને કે આપને કથાવાચક બનાવીને હું ભાગવત નહીં કરું, પારકે કંધા ઉપરથી બંદૂક છોડવી એ કંઈ આત્મવિશ્વાસનો લક્ષણ નથી. આત્મવિશ્વાસ આપણામાં એવું જાગે, બસ એ જ આપણો સાચો પુષ્ટિભક્તિ માર્ગી હોવાનો વૈભવ હશે. અને એ જ વૈભવ મહાપ્રભુજી આજ્ઞા કહે છે કે શાસ્ત્રમ રૂપમ ચ લોકે પ્રકટયતિ મુદા યસ્સનો ભૂતિ હેતુ. ભૂતિ એટલે વૈભવ, શાસ્ત્ર રૂપ અને ભક્તિ એ ત્રણેય પ્રભુએ પ્રકટ કર્યા છે. શાસ્ત્ર પણ પ્રકટ કર્યું છે ભાગવત રૂપે, સ્વરૂપ રૂપે આપણા ઘરમાં બિરાજીને રૂપ પણ પ્રકટ કર્યું છે, અને હૃદયમાં ભક્તિ પણ પ્રકટ કરી છે. એ આપણો સાચો વૈભવ છે. એ સાચો વૈભવના વૈભવથી આપણે વૈભવી થઈએ એ મૂળ મુદ્દો છે. બીજો કોઈ ફળ આપણને જોઈતો નથી. તમારામાં આત્મવિશ્વાસ આવે, અમારામાં આત્મવિશ્વાસ આવે. શ્રી મહાપ્રભુજી આ ભાગવત પારાયણનો અને શિવ ઠાકોરજી આ ભાગવત પારાયણનો એવો ફળ આપે તેના માટે ફરી પાછું એક વખતે આપણે પૂજન આજે કરી રહ્યા છીએ. એ જ સમજવા માટે
કે વિસ્તારથી કરવો હોય તો આમ ષોડશોપચાર પૂજન પણ થઈ શકે છે, અને વિસ્તારથી ન કરવો હોય તો સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી એટલું સરળ પૂજન પણ થઈ શકે છે. તમે બહારગામ ઠાકુરજીને પધરાવીને ન જઈ શકતા હો તો ભાગવતજીને પણ ભોગ ધરીને લઈ શકો છો, અને ભોગ ધરીને લઈ શકો છો અને તમે અસમર્પિતનો ત્યાગ કરી શકો છો. તમે ભાગવત અસમર્પિતનો ત્યાગનો નિયમ લીધો તેથી હવેલીમાં પ્રસાદ ખરીદવા જવું એ બાળકોના આત્મવિશ્વાસને તોડી પાડવા જેવી તમારી કુનેહ છે, અને અમારામાં પણ એ આત્મવિશ્વાસની ખોટી મને અછત થઈ ગઈ છે. તેથી અમે પણ તમને સપ્લાય કરીએ છીએ. તમે અમારાથી એવી ડિમાન્ડ કરો કે જે મહાપ્રભુજીના સિદ્ધાંતના ફ્રેમવર્કમાં આવતી હોય. અમે તમારાથી એવી ડિમાન્ડ રાખીએ કે જે મહાપ્રભુજીના સિદ્ધાંતની ફ્રેમવર્કમાં ફિટ બેસતી હોય, પછી આ પુષ્ટિ માર્ગનો કોઈ બગાડ થઈ શકતો નથી. અને જો આપણે પોતે જ વફાદાર ન રહીએ મહાપ્રભુજીના સિદ્ધાંતથી તો બહાર કોઈને પુષ્ટિ માર્ગને બગાડવાની જરૂરત નથી. આપણે પોતે જ દક્ષની માફક યજ્ઞ ધ્વંસનું કારણ ઉત્પન્ન કરી રહ્યા છીએ. આપણે પોતે જ પૃથ્વીની માફક આપણા કામ પુરુષાર્થનું ધ્વંસ કરવાનું સાધન કરી રહ્યા છે. જે એનો અધિષ્ઠાતા છે એને મારવા તૈયાર થઈ ગયો પૃથ્વી, એક વાત સમજો. તો એ આપણે પૃથ્વી અને દક્ષની જેમ ધર્મ અને કામના ખોટી ઘેલછામાં એના અધિષ્ઠાતા દેવતાઓને ન મારી દઈએ. અધિષ્ઠાતા દેવ પુષ્ટિ માર્ગના મહાપ્રભુજી શ્રી ગોસાઈજી શ્રી ગોપીનાથજી શ્રી યમુનાજી અને પુષ્ટિ પ્રભુ શ્રી કૃષ્ણ છે, એમને મારીને આપણે પુષ્ટિ માર્ગને અનુસરી નથી શકતા. એમને ભજીને આપણે પુષ્ટિ માર્ગને અનુસરીએ છીએ, એ આપણો સાચો વૈભવ છે. એટલે આજે છેલ્લા દિવસમાં ફરીથી એક વખતે આપણે ષોડશોપચાર પૂજન કરીને જોશું, જેથી તમનામરામાં આત્મવિશ્વાસ આવે આપણા સહુમાં કે આપણે પૂજન જાતે કરી શકીએ છીએ. જરૂરી નથી કે તમે મંત્ર બોલવું, વગર મંત્રે પણ આવી રીતે તમે પૂજન કરી શકો છો, અને યજ્ઞોપવિત તમને હોય તો મંત્ર બોલીને પૂજન કરી શકો છો. તેથી ફરીથી આપણે આજે એક વખતે સમંત્રક પૂજન કરી લઈએ અને જોઈ લઈએ કે પૂજનની પદ્ધતિ કેટલી સરળ છે, ક્યાંય પણ નભી શકે છે, ક્યાંય પણ અનુસરી શકાય છે, કોઈ પણ કરી શકે છે. આપણે આત્મવિશ્વાસ લૂઝ કરવાની જરૂરત નથી. આત્મવિશ્વાસ જાતે હશે આપણામાં તો આપણને પ્રભુમાં પણ વિશ્વાસ કેળવાશે, અને આત્મવિશ્વાસ જાતે નહીં હોય ને તો પ્રભુમાં પણ વિશ્વાસ આપણો કેળવાશે નહીં. કેમ કે આપણો ખોરવાઈ ગયો નેચર વિશ્વાસ કરવાનો. આજની તારીખની સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે આપણે આપણો આત્મવિશ્વાસ ભાંગી ગયો છે પુષ્ટિ માર્ગને અનુસરવામાં. એટલે સૌથી પહેલાં આત્મવિશ્વાસ કેળવો કે આપણે પુષ્ટિ માર્ગી છીએ, મારા પ્રભુ મારા હૃદયમાં પ્રભુએ પુષ્ટિનો બીજ રોપ્યો છે અને તે બીજ રોપ્યો છે, તેથી મારી અન્યથા ગતિ નહીં થાય. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ, એ મારી લૌકિક ગતિ નહીં થાય એટલો આત્મવિશ્વાસ કેળવશો, પુષ્ટિ પ્રભુ જરૂર તમને પુષ્ટિ ભક્તિનો પૂરેપૂરો સુવિધા તમને ઉપલબ્ધ કરી આપશે, અને તમને આવી ઘેલછાઓમાં ધર્મના અતિરેકની, અર્થ પુરુષાર્થના અતિરેકની, કામ પુરુષાર્થના અતિરેકની કે મોક્ષ પુરુષાર્થના ધંધુકારી માનવાના પોતાના મા બાપને અતિરેકની ઘેલછામાં સંડોવવું નહીં પડે. તેથી આવો, આપણે આપણું સૌભાગ્ય છે કે આજે આપણે સહુ મળીને શ્રી કૃષ્ણ ગોપીનાથજીના ઉત્સવને આ રીતે ઉજવી રહ્યા છે. એક મોટું ખરેખર સૌભાગ્ય છે, થ્રિલિંગ એક્સપિરિયન્સ થાય છે, અને એ મોટા સૌભાગ્યને આપણે માણીએ. એટલે ફરી એક વખતે પૂજન કરી લઈએ જેથી આપણો આત્મવિશ્વાસ અચલ થાય. આત્મવિશ્વાસ અચલ થશે તો પ્રભુમાં એ વિશ્વાસ આવશે. પ્રભુમાં વિશ્વાસ આવશે પુષ્ટિ પ્રભુમાં તો પુષ્ટિ માર્ગમાં આપણને વિશ્વાસ આવશે. પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ આવશે તો પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ શરણાગતિમાં વિશ્વાસ આવશે. તો આપણને પુષ્ટિ માર્ગના જે આચાર્ય મહાપ્રભુજી છે એમનામાં પણ વિશ્વાસ સાચો કહેવાય, નહીં તો ખોટો વિશ્વાસ થઈ જશે. તેથી ફરીથી આપણે એક વખતે પૂજા કરીએ. हरिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा, भद्रं पश्येमाक्षभिर्यजत्रा, स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिर्व्यशेम देवहितं यदायु. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हाथ में पानी लो.
થોડુંક અક્ષત, સૌ બોલો મમોપાત્ત દુરિત ક્ષય દ્વારા શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ ભગવન નામાત્મકસ્ય શ્રી ભાગવતસ્ય પાઠ સાંગતા સિદ્ધ્યર્થમ પ્રતિષ્ઠા પૂજનં ચ અહં કરિષ્યે. એટલે જે કાંઈ અપરાધ આપણા થયા મહાપ્રભુજીને સિદ્ધાંતને ભૂલવાના, તે આપણા દુરિત મમોપાત્ત દુરિત ક્ષય દ્વારા, જે મેં આ દુરિત કર્યા એનો ક્ષય થાય, અને શ્રી ગોપીજન વલ્લભ ફરીથી મારા ઉપર એવા પ્રસન્ન થાય કે ગોપીજન વલ્લભની ભક્તિ હું સરખી રીતે કરી શકું, અને એના માટે ભગવાન નામાત્મક જે શ્રી કૃષ્ણ ભગવાન નામાત્મક જે શ્રી ભાગવત છે એનો જે મેં આ પાઠ કર્યો એ વ્યર્થ ન જાય, એની સાંગતા થાય, સાંગોપાંગ એ સંપન્ન થાય, અને એ સાંગોપાંગ સંપન્ન થાય એટલે આપણામાં આત્મવિશ્વાસ કેળવાય, પ્રભુમાં વિશ્વાસ કેળવાય, ભગવદ્ આશ્રય કેળવાય, ભગવદ્ ભાવ કેળવાય, જે રીતે મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો છે તે માટે ભાગવતનું પ્રતિષ્ઠા અને પૂજન હું કરું છું. આ આપણે સંકલ્પ કર્યો. હાથમાં અક્ષત લો. હરિ ઓમ. તદસ્તુ મિત્રાવરુણા તદગ્ને સંયોરસ્મભ્યમ ઇદમસ્તુ શસ્તમ અશીમહિ ગાધમુત પ્રતિષ્ઠામ નમો દિવે બ્રહતે સાધનાય. બોલ. શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય નમઃ. ભગવ ભાગવતસ્ય પ્રતિષ્ઠામહં કરિષ્યે. જુઓ આમાં આપણે શું કહ્યું. સૌથી પહેલા આપણે એમ કહ્યું શાંતિ પાઠમાં, કઈ જાતની શાંતિ? ભદ્રમ કરણે ભી શૃણયામ દેવા. કાનથી અમને કલ્યાણકારી વાતો સંભળાય. ભદ્રમ પશ્યમાક્ષભિર યજત્રા. આંખથી અમને કલ્યાણકારી વસ્તુઓ દેખાય. સ્થિરઈ રંગઈ સ્તુષ્ટુ વાગુંસ સ્તનુભી. અમારા અંગો એવા સ્થિર ચંચલ ન થઈ જાય કે કોઈ પણ કાંઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કરે ને આપણે તરત ભાગી જઈએ એમાં. એવા સ્થિર અંગો થાય કે આપણા ઘરમાં આપણા ઠાકોરજીની સેવામાં કોઈ કેટલો પણ લલચાવતો હોય તો આપણે ભાગી ન જઈએ. આપણા ઘરમાં બિરાજતી ભાગવતની પોથીના પાઠ કરવામાં કોઈ પણ આપણને લલચાવે કે તમારા માતા પિતા મરી ગયા તો ધુંધુકારીની મુક્તિ માટે તમે ભાગવતની સપ્તાહમાં દક્ષિણા આપો, એવો આપણા અસ્થિર અંગ ન થઈ જાય. સ્થિરઈ રંગઈ સ્તુષ્ટુ વાગુમ સસ્તનુભી. અમે અમારા દેવની સ્તુતિ કરતા થઈએ. અને વ્યશેમ દેવહિતમ યદાયુ. દેવના સેવામાં જે અમારો સેવા ભક્તિમાં જે અમારી આયુ વ્યતીત થાય તે થાય એ વાત ત્યાં કહી. એ માટે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવા. આ બધા જે દેવતાઓ છે અધિષ્ઠાતાઓ આપણને સ્વસ્તિ રાખવા માટે, એટલે આપણા વેલફેર માટે. સ્વસ્તિ એટલે વેલફેર, સ્વસ્તિક એટલે જે વેલફેર કરનારો હોય તે. તો જે સ્વસ્તિના ઇન્દ્રો, ઇન્દ્ર અમારા માટે સ્વસ્તિ થાય. સ્વસ્તિનો પૂષા વિશ્વવેદા. આપણે દક્ષિણા પ્રકરણમાં વાંચ્યું હતું કે મહાદેવજીએ પૂષાના દાંત તોડી નાખ્યા હતા. તો સ્વસ્તિનો પૂષા વિશ્વવેદા. સ્વસ્તિના તારક્ષો અરિષ્ટનેમી. તારક્ષ ગરુડ આપણા ઉપર સ્વસ્તિ થાય, આપણા વેલફેર માટે થાય. સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. બૃહસ્પતિ, બૃહત એટલે વાણી, એનો પતિ એટલે વાક્પતિ. વાક્પતિ અમારા માટે સ્વસ્તિ થાય તેવી શાંતિ, તેવી શાંતિ આધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક શાંતિ આપણને ઉપલબ્ધ રહે આપણા પુષ્ટિમાર્ગને અનુસરવા માટે. પછી બીજા જે પ્રતિષ્ઠાનો મંત્ર છે એમાં આપણે એમ કહ્યું કે તદસ્તુ મિત્રા વરુણા તદગ્ને શમ્યો રસ્મભ્યમ ઇદમસ્તુ શસ્તમ. મિત્ર એટલે સૂર્ય, ભક્તિ માર્ગ આપ જે માર્તંડ આપણે સમજી શકીએ. વરુણ એટલે પાણી, એટલે આપણે ત્યાં યમુનાજી એનો સ્વરૂપ છે એ સમજી શકીએ. એ અમારા એવા કલ્યાણ માટે થાઓ કે અમે એમની સ્તુતિ કરી શકીએ. અશીમહે ગાધમ ઉત પ્રતિષ્ઠામ. અમારે બીજું કાંઈ નથી જોઈતું. ભાગવત અને ભગવાન
ભગવાન અમારા નયનોમાં પ્રતિષ્ઠિત થાય, ભાગવત અમારા બુદ્ધિ અને હૃદયમાં પ્રતિષ્ઠિત થાય. એ અશીમહે ગાધમુત પ્રતિષ્ઠામ નમો દિવે બ્રહતે સાધનાય, એવા બ્રહ્મને અમે નમસ્કાર કરીએ છીએ કે જે ભીતર અને બહાર બંને ઠેકાણે પ્રતિષ્ઠિત છે જ. જે પ્રતિષ્ઠિત છે એની પ્રતિષ્ઠાને અમે સ્વીકારીએ છીએ. બસ પ્રતિષ્ઠિત કરવાનું નથી હોતું, જે પ્રતિષ્ઠિત છે એની પ્રતિષ્ઠાને આપણે ભૂલી ગયા એટલે આપણે પોતે અપ્રતિષ્ઠિત થઈ ગયા. એમની પ્રતિષ્ઠાને સ્વીકારો, એમની પ્રતિષ્ઠાને સ્વીકારો તો એ પ્રતિષ્ઠિત પાછા થઈ જશે તમારા માટે. એ આપણે પ્રતિષ્ઠામાં મંત્ર કર્યો, તે પછીથી આ પૂજનનો ક્રમ શરૂ થાય છે. ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિમ વિશ્વતો વૃત, હાથમાક્ષત લઈને સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ શ્રી ભગવન્નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નમઃ. શ્રી ભાગવતમ આવાહયામિ. જો આનો મંત્ર સમજો કે એ દેવ સહસ્ર શીર્ષા છે, એટલે એક ઠેકાણે એનો માથું નથી, બધે ઠેકાણે એના માથા છે. એટલે ક્યાંય પણ તમારી કોઈ પણ સમસ્યા છે એને એ સમજી શકે છે. એની ઉપસ્થિતિ બધે ઠેકાણે હોવા છતાંય આપણે આ ખોપડીથી સમજી નથી શકતા. સહસ્રાક્ષ, તો આપણે જે કાંઈ કરી રહ્યા છે શુદ્ધ ભાવથી કરી રહ્યા છે કે અશુદ્ધ ભાવથી કરી રહ્યા છે, નિર્ગુણ ભાવથી કરી રહ્યા છે કે સાત્વિક ભાવથી કે રાજસ ભાવથી કે તામસ ભાવથી, એને જોવા માટે આંખ એની દરેક ઠેકાણે અવેલેબલ છે. એ તમને જોઈ રહી છે, આપણે કદાચ એને જોઈ શકતા હોઈએ કે ન જોઈતા હોય છે. સા ભૂમિમ વિશ્વતો વૃત્વા, આખા દુનિયાને માં એ ફેલીને એનામાં સમાઈ નથી જતો, એક્ઝોસ્ટ નથી થઈ જતો. અત્યતિષ્ઠ દશાંગુલમ, દસ અંગલીઓ હજી એના કરતાં એનામાં વધારે એનો ફિનોમિના છે. તેથી તેવા પુરુષનો આપણે આવાહન કરીએ છીએ કે જે દુનિયામાં પણ છે અને દુનિયાથી ઉપર પણ છે, એ દુનિયામાં અન્વિત પણ છે અને દુનિયામાં એનો અન્વય પણ છે અને દુનિયાથી એનો વ્યતિરેક પણ છે. અન્વય છે તેમાં આપણે માણવાનો છે એને, વ્યતિરેક છે તે આપણે જાણીને એની સામે નતમસ્તક થવાનું છે કે તું અમારી સાથે અન્વિત એટલે જોડાયેલો છે તે રીતે તમે, તું જેવી રીતે જોડાયેલો છે તેવી રીતે તને માણીશું, અને એમ આમ તું અમારામાં એક્ઝોસ્ટ નથી થઈ જતો તે અમે સ્વીકારીએ છીએ અને સ્વીકારીએ છીએ, તેથી તને જાણશું, તારું મહાત્મ્ય સરખી રીતે જાણશું. એવા પ્રભુનું આપણે ભાગવતનું આવાહન કર્યું એટલે તેવો અત્યતિષ્ઠ દશાંગુલમ, તે ભાગવત અપારે ત્યાં ઉપસ્થિત થાવ, કેમ કે અમારે પૂજા કરવી છે. પછી બીજો મંત્ર આવે છે, પુરુષે એ વેદ ગુ સર્વમ યદ ભૂતમ યચ્ચ ભવ્યમ ઉતામૃતત્વસ્યેષાના યદન્નેના તિરોહતિ. અક્ષતહાથમાં લઈને પધરાવ, અને જે આસન જેના ઉપર ભાગવતજીને પધરાવ્યા છે તે આસનને હાથ લગાડો. શ્રી ભગવાન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય આસનમ સમર્પયામિ. આમાં આપણે શું કહ્યું, પુરુષે એવેદગુમ સર્વમ, આ જે કાંઈ છે તે બધું તે પુરુષોત્તમ છે. યદ ભૂતમ યચ્ચ ભવ્યમ, જે વીતી ગયો અને જે આવનાર છે. વીતી ગયો મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજ્યા વિના સહસ્ર પરિવત્સર વીતી ગયા, આવનારો એક ક્ષણ પણ આપણો એવો ન વીતે. યદ ભૂતમ યચ્ચ ભવ્યમ, કે જેમાં એને અમૃતત્વનો જે ઈશાન છે, અમૃતત્વનો જે માલિક છે પરમાત્મા, એને અમે ભૂલીને કોઈ કામ કરીએ. તેથી તે કેવો અમૃતત્વનો માલિક છે, યદ અન્નેન અતિરોહતિ, એ તમે જમી જાઓ તો પણ અંદર તમારે મોજૂદ છે અને ન જમો તો બહાર પણ મોજૂદ છે એમ વેદ કહે છે. ઉતામૃત એતાવાનસ્ય મહિમા, એની મહિમા આવી છે. અતો જાયાંશ્ચ પુરુષ, તેથી એ આપણામાં મોજૂદ છે, તેથી એવું નહીં માની લેવાનું કે આપણે જ ભગવાન છીએ, આપણા કરતાં વધારે પણ છે અને આપણામાં પણ એ મોજૂદ છે. અતો જાયાંશ્ચ પુરુષ, એમ કરીને આપણે એને આસન બતાવ્યું. એ આસન ઉપર એ બિરાજે છે. કયા આસન ઉપર? એ આસન ઉપર કે જે આપણા રૂપમાં એ પોતે અહીંયા મોજૂદ થયો છે અને આપણાથી બહાર પણ એ મોજૂદ છે.
તો આપણે એના આસન બની જઈએ છીએ, જે બહાર મોજૂદ છે એવા એના પાસાનો આપણા રૂપે આપણે એને આસન બની જઈએ છીએ. જેમ યમુનાજીમાં પૂજન કરવું હોય તો એ શિલાને, યમુનાજીની શિલાને શેનાથી ધોવામાં આવે, શુદ્ધ કરવામાં આવે? યમુના જલથી. યમુના જલથી શુદ્ધ કરીને એમાં યમ તિલક કરીને યમુનાજીનો પૂજન કરવામાં આવે, યમુનાજીની લોટી પાછી ભોગ ધરવામાં આવે, તો જે પૂજન કરવાની સામગ્રી તે યમુનાજી, તે પૂજન કરવાની શિલા તે યમુનાજી, અને જેનું પૂજન કરવું છે તે પણ યમુનાજી, એ આખો આ બાબતમાં ભાવના બતાવવામાં આવી છે. તેથી એવા યમુનાજીનો આપણે આસન તરીકે, એવા સ્વરૂપનું આપણે આસન માનીએ છીએ. પછી ત્રીજો મંત્ર આવે છે પાદ્યમ. કેમ કે કોઈકને પણ ઘરમાં પધરાવીએ, તો જેમ આજે બાલકો ઘરમાં પધારે તો કેસર સ્નાન કરાવો ને, એમાં તો ઘણો મોટો રેટ હોય છે કેસર સ્નાન કરાવવાનો. અહીંયા કોઈ રેટ નથી, બસ ખાલી હાથમાં આટલું જલ લેવું, આટલું જલ લઈને પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી, આ આખું જગત એનું ચરણ છે, આખું જગત ચરણ છે. અને ત્રીજો ચરણ, બીજા બે ચરણ, ત્રિપાદસ્ય અમૃતં દિવી, એનો બીજા બે ચરણો જે છે, એક ભૂલોકમાં એક અંતરિક્ષમાં, અને ત્રીજો જેમ બલિરાજાએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો, એમ ત્રીજો જે ચરણ છે આપણા મસ્તક ઉપર ધારણ આપણે કરીએ, તેથી આપણા હૃદયમાં આ ચરણ પધારે, મસ્તક ઉપર ધારણ કરેલું. તેથી ત્રિપાદસ્ય અમૃતં દિવી એમ કરીને પાદયો પાદ્યમ સમર્પયામિ, આ કેશર સ્નાન થઈ ગયું. ભાગવતજી પધારે આપણે પાઠ કરવામાં, એ કેશર સ્નાન થઈ ગયું. જો કેટલી સરળ વિધિ છે, કોઈ રેટ નથી, કોઈ લેવા આપું ભેટ નથી, કોઈ કશું કરવાનું નથી. યમુના જલમાં કેસર ઘોલી સ્નાન કરાવું સામલા, એની કોઈ જરૂરત નથી. આપણે હસ્તમાં આટલું લઈને પાદયો પાદ્યમ સમર્પયામિ, પછી હસ્ત પ્રક્ષાલન પણ કરવું જોઈએ ઘરમાં પધારેલા અતિથિનું. તેથી ફરી પાછીથી બીજો મંત્ર આવે છે, ત્રિપાદ ઉર્ધ્વ દૈત પુરુષ પાદો સેહા ભવાત પુનઃ તતો વિશ્વં વ્યક્રામત સાશના નશને અભિ ઇતિ. ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય અર્ઘ્યમ સમર્પયામિ. અર્ઘ્ય એટલે શું સમજો, આપણા ઘરમાં જે પણ અતિથિ આવે એને પાણીનું ગ્લાસ તો પૂછીએ કે ન પૂછીએ, એ આપણે અર્ઘ સમર્પણ કર્યું. પૂજા વિધિમાં કેટલું સરળ છે, બસ હાથમાં જલ લઈને હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ, આપણે એને અર્ઘ સમર્પિત કર્યું. તે પછીથી આવે છે, તસ્માદ વિરાડ જાયત વિરાજો અધિપુરુષ સ જાતો અત્યરિચ્યત પશ્ચાદ ભૂમિ મથો પુર. પછી અર્ઘ્ય સમર્પણ કર્યા પછી આપણે આચમનિયમ સમર્પયામિ કરવાનું છે, ભગવાન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય આચમનિયમ સમર્પયામિ. હવે આચમન કરી લીધું, કેમ કે જૂના જમાનાની એ પદ્ધતિ હતી કે ભોજન પહેલા અને ભોજન પછી આચમન કરવું જોઈએ. કેમ કે આજે આપણે જમવા માટે જમીએ છીએ, તે વખતે જમવા માટે નહોતું જમવામાં આવતું, જમવાને એક યજ્ઞ માનવામાં આવતું હતું. તો યજ્ઞ માટે મુખ પણ શુદ્ધ હોવો જોઈએ, અને યજ્ઞ કર્યા પછી પણ મુખ શુદ્ધિ થવી જોઈએ, એટલે આચમન આપવામાં આવતું હતું. એ આખી ભાવના હતી. હજી પણ ઘણા બ્રાહ્મણો હસ્ત પાદો પ્રક્ષાલ્ય આચમનમ કૃત્વા જમવા બેસે, એ ડિસિપ્લિન જૂની હતી. તે મુજબ ભાગવતજીને આપણે આચમન સમર્પણ કર્યું, અને આચમન સમર્પણ કર્યા પછી ઘરમાં આવેલો વ્યક્તિ યાત્રામાં પરિશ્રાંત થયો હોય તો એને નહાવાની ઈચ્છા થાય ને જમવા પહેલાં, તો સ્નાન કેવી રીતે સમર્પયામિ, એનો આખો જો પૂજા પ્રકારમાં કેવો સુંદર પ્રકાર છે. યત પુરુષેણ હવિષા દેવા યજ્ઞમતન્વત વસંતો અસ્યાસીદાજ્યમ ગ્રીષ્મ ઇદ્મ શરદ્ધવિ. ભગવાન સેનાથી સ્નાન કરે છે, આજે ઋતુઓ છે. યત પુરુષેણ હવિષા દેવા યજ્ઞ મતન્વત, જે પુરુષથી દેવતાઓએ યજ્ઞ સંપન્ન કર્યો, તે યજ્ઞ કેવી રીતે સંપન્ન કર્યો,
કે વસંતો અસ્યાથી દાજ્યમ, વસંત ઋતુ છે, ગ્રીષ્મ ઋતુ છે, શરદ ઋતુ છે, એ ત્રણેય ઋતુમાંથી લ્યુકવોર્મ જે કરે નેચર ઉત્પન્ન થાય છે તે નેચરમાં એ સ્નાન કરીને શુદ્ધ થાય છે તેવા ભાગવતને અમે સ્નાન કરાવીએ છીએ. ભગવાન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય સ્નાનમ સમર્પયામિ. હવે જો સ્નાન થઈ ગયું પછી ત્યાં આવે છે સપ્તાસ્યાસન પરિધય ત્રિસપ્ત સમિધ કૃતા દેવાય યજ્ઞમ તન્વાના અબધ્નન પુરુષમ પશુમ. પછી આજકાલ નથી પદ્ધતિ રહી, પણ પુરાની પદ્ધતિ એવી હતી કે ઘરમાં દિવસમાં જેટલો આચાર પરલે એના કરતાં અડધો આચાર અપરસ રાતના પાલવાની, રાતના જેટલો અપરસ આચાર પલે એના કરતાં અડધી અપરસ માંદગીમાં પાલવાની, અને માંદગીમાં જેટલી અપરસ આપણાથી પલાતી હોય એનાથી અડધી અપરસ યાત્રા દરમિયાન પાલવાની. એટલે સરવાળે કેટલી અપરસ પાલવાની યાત્રા દરમિયાન? આઠમો ભાગ. એ આઠમા ભાગની અપરસ પાલવાની યાત્રામાં હોવાથી પછી ઘરે આવીએ ત્યારે જનોઈ કંઠી બદલીને લોકો કરતા, કેમ કે ત્યાં અપરસ પલાવી નહીં ને ઘરમાં તો ઘરની અપરસ પાલવી છે ને, એટલે જનોઈ કંઠી બદલતા હતા. આજે ઘરમાં જ નથી પાલતા તો યાત્રામાં છોવાઈ કેવી રીતે જઈએ એ મુદ્દો છે. પણ એ આપણો આ આપણી કફોળી સ્થિતિ છે. જે પ્રાચીન મર્યાદા છે એ મર્યાદા એ જ છે કે શ્રી ભાગવત આપણને પધારે તો એને આપણે યજ્ઞોપવિત પાછી ધરાવીએ છીએ. તેથી યજ્ઞોપવિત શ્રી ભગવાન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય યજ્ઞોપવિતમ સમર્પયામી. પછી આટલો જ વસ્તુ નાડા છડી તે આપણે ભાગવતનો વસ્ત્ર હોય છે પૂજામાં, એથી વધારે વસ્તુની જરૂરત નથી હોતી. તેનો આખો મંત્ર આવે છે સપ્તાસ્યાસન પરિધય ત્રિસપ્ત સમિધ કૃતા દેવાય યજ્ઞમ તન્વાના અબધ્નન પુરુષમ પશુમ તમ યજ્ઞમ બર્હિષિ પ્રોક્ષન પુરુષમ જાતમગ્રત તેન દેવા અયજંત સાધ્યા ઋષયશ્ચયે. શ્રી ભગવાન નામાત્મક સ્વરૂપિણે શ્રી ભાગવતાય વસ્ત્રમ સમર્પયામિ. તસ્માત યજ્ઞાત સર્વહુત સંભ્રતમ પ્રષદાજ્યમ પશુગુસ્તાગુશ્ચક્રે વાયવ્યાન આરણ્યાન ગ્રામ્યાંશ્ચયે. તસ્માત યજ્ઞાત સર્વહુત રચસામાનિ જગ્ગિરે છંદાગુંસિ જગ્ગિરે તસ્માત યજોસ્તસ્માદજાયત. હવે ભાગવતજી પધાર્યા, સ્નાન કર્યો, નવા વસ્ત્ર ધરાવ્યા, નવી જનોઈ ધરાવી. હવે જેમ આપણે સ્નાન કર્યા પછી પાવડર લગાવીએ તેમ જૂના જમાનામાં ચંદન ધરાવતા હતા લોકો સુગંધિ માટે અને ફ્રેશનેસ માટે. એટલે એ ચંદન તમે લો. આ બધી વસ્તુ આપણને પૂજા લાગે છે, પણ પહેલાની જીવનમાં આ જ લાઈફસ્ટાઈલ હતી. તો જે લાઈફસ્ટાઈલ આપણી હતી એને પ્રભુ આપણે ત્યાં પધારીને સ્વીકારે છે. આપણે એ લાઈફસ્ટાઈલને પ્રભુ સાથે જીવીએ છીએ. તેથી જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે યદ્યદ ઇષ્ટતમમ લોકે યચ્છાતિ પ્રિયમાત્મના યેનસ્યા નિર્વૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધે ધુવમ. જે તમને ગમતું હોય, જે તમે નીતિથી ઉપાર્જિત કર્યું હોય, જે તમારું હોય, જે સહજ સુલભ તમને હોય, એનાથી તમે ભગવત સેવા કરો. હવે આજે ચંદન જ નથી મળતા, હજી તો મળી રહ્યા છે, કાલે કદાચ ન મળે, કેમ બધો લઈ જાય ચંદન, તો ક્યાંથી લાવો? તો જે કાંઈ સુગંધનો ફ્રેશનેસ માટે જે કાંઈ ઉપલબ્ધ દ્રવ્ય હોય તે ઉપલબ્ધથી આપણને આપણા ઠાકુરજી આપણા ઘેરે બિરાજે. અત્તર પણ એનો જ અનુકલ્પ છે. ઠાકુરજીને અત્તર સમર્પીએ સ્નાન કરાવ્યા પછી એ પણ પાવડરનો જ અનુકલ્પ છે કે સ્નાન કર્યા પછી ફ્રેશનેસ ફીલ કરવા માટે સુગંધ સૌથી વસ્તુ સારી વસ્તુ છે. કેમ કે એક વાત સમજો કે દરેક પ્રેમમાં ગંધનો બહુ મોટો મહત્વ છે. દરેક બાળક પોતાના માની બાની ગંધ
સૌથી કમ્ફર્ટેબલ રહે છે, અને બાની ગંધ ન મળે તો એ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે. એમ એકબીજાની ગંધ એકબીજાને મળે તેના માટે સ્નાન કર્યા પછી ગંધનો શરીર ઉપર કેરી કરવી એક પ્રાચીન કાળથી ચાલ્યા આવેલો સિદ્ધાંત છે, જે આજે પણ પરફ્યુમ, પેલું સ્પ્રેયર, પાવડર વગેરે ઘણા બધા રૂપોથી આજે એના મોડર્ન રૂપો છે, એ જ રૂપ અહીંયા પણ પૂજામાં પણ સ્વીકારવામાં આવ્યું છે, અને તે આપણે કર્યું. અને તેથી તસ્માદ એ પૂજન, એમાં ભાગવત માટે કયું ગંધ સુગંધ છે તો એનું કહે છે, કેટલી સુંદર વાતો છે બધી, તમે જુઓ કે રચહ એટલે વેદની રિચાઓ. વેદની રિચાઓ બે જાતની હોય, ત્રણ સ્વર વાલી રચાની જગીરે, આમ ઉપર નીચેના ત્રણ સ્વર વાલી વેદની રિચાઓ. એને જ્યારે પાંચ સ્વરોમાં ગાવે એટલે સારે ગ મ તો સા મ થઈ જાય, એને ચાર પાંચ સ્વરોમાં જ્યારે ગાવામાં આવતો ત્રણ સ્વરોને ત્યારે એ સામવેદ થઈ જતો, રિચ્યધ્યુડમ સામ ગાયતે. એ જે આપણે વેદનું ગાન કરી રહ્યા છે આપણા શાસ્ત્રનું, એ જ એના માટે સૌથી સારી સુગંધ છે. ભગવાનમાં સુગંધ શેની આવે કે આપણે ભગવાન આપણે ત્યાં કીર્તન કરીને સેવા કરીએ તો આપણા ઠાકોરજીમાં સુગંધ આવી ગઈ. હવે જરૂરી જ નથી કે કોઈક સુગંધ જ, બીજી જ સુગંધ જોઈએ. જે કીર્તન કરીએ છીએ કે જે સેવા કરી રહ્યા છે તેનો ભાવ, તેની લીલા વર્ણનારા જે કીર્તનો છે તેમાં ઠાકોરજીની સુગંધ આવતી હોય છે. એમ જ્યારે પૂજા કરી રહ્યા છે એ પૂજાના વર્ણન પ્રતિપાદન કરનારી જે ઋગ્વેદ અને જે સામવેદ, એમાંથી જ પ્રભુને સાચી સુગંધ અને ફ્રેશનેસ મળે છે. તેથી તેને અહીંયા એમ કહેવામાં આવ્યું કે તસ્માદ યજ્ઞાત સર્વઉત રચસામાની જગીરે, ઋગ્વેદ અને સામયજ્ઞ પેદા થયા, અને છંદાંગુંસ જગીરે તસ્માદ, તેમાંથી છંદો બધા પેદા થયા, અને તે જ યજુસ તસ્માદ અજાયત, યજુર્વેદ તેમાંથી પેદા થયો, અને તે યજુર્વેદ પેદા થયો એ તમને સાચી સુગંધ તમને આપનારો છે. તેથી આપણે ચંદન સમર્પણ કર્યું અને પુષ્પો સમર્પણ કર્યા, તો એ ભાવથી આપણે ચંદન અને પુષ્પ શ્રી ભાગવતજીને સમર્પિત કરીએ કે તસ્માદ અશ્વ અજાયંત યે કેચો ભયાદત ગાવો હ જગીરે તસ્માત તસ્માત જાતા અજાવય. શ્રીમદ ભગવન નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય ચંદન પુષ્પાણી સમર્પયામિ. તેના પછી ફ્રેશ થઈ ગયા પછી ભોગ ધરવાનો, જેમાં આપણે ત્યાં આવે કોઈ ગેસ્ટ એને નાસ્તા કરવાનું પૂછવાનું હોય કે લા ચાય લેશો, પાણી લેશો, બિસ્કુટ લેશો, શું લેશો, એમ પૂજામાં એના પછી આટલું આપણે કર્યું આપણા પધારેલા ભાગવતજીનું, એના પછી એ પૂછવામાં આવે છે. અને એ પૂછવામાં આવે છે યત પુરુષમ વ્યદધુ કતિધા વ્યકલ્પયન મુખં કિમસ્ય કૌબાહુ કાવુરૂપાદા ઉચ્યતે. ભગવન, તો આજે પણ એક વાત સમજો, આપણે ત્યાં હિન્દુસ્તાનમાં હવે એ પદ્ધતિ રહી નથી, પણ યુરોપ અમેરિકામાં જે લંચ કે ડિનર આપે ને એના પહેલાં એપેટાઇઝર ખવડાવવામાં આવતું હોય છે. તમને કદાચ ખબર હોય કે પહેલો મને પેલું ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ એવી રીતે લંચ કે ડિનર આપવામાં આવે, એમાં ફર્સ્ટ રાઉન્ડમાં એપેટાઇઝર આપવામાં ઠાકોરજીના એપેટાઇઝર છે કે તમને ભૂખ લાગે તેથી ધૂપ દીપ અમે પ્રજ્વલિત કરીએ છીએ, એટલે આખું એક માહોલ એવું થાય કે જેમાં તમને અરોગવાની રુચિ જાગે, તે આપણા પ્રાચીન પૂજાકાળની પદ્ધતિ હતી. તેથી હવે ધૂપ દીપનો આખો પૂજન આવે છે. અને એ વાતને સમજો, કિતની પૂજા મેં સાવધાની લી, આશ્ચર્ય હોય આપને, કોઈ આશ્ચર્ય હોય કે કિતને સેન્સિબલ લોગ હતે એ લોગ, કેસી કેસી ભાવના કરતે તે દિવ્ય. તેથી આપણે ધૂપ દીપ પ્રગટાવીએ. અરે આ પંખો બંધ કરી દો ને જરા, નહીં તો ધૂપ દીપ.
એમાં દીપનો રોલ સમજો શું છે, કેમ કે કોઈ આપણે ઘેર જમવા આવ્યો હોય અને જે જમવું છે એ સફિશિયન્ટ લાઇટ ન હોય તો એને જમવાની રુચિ ન જાગે. એ જમવાની રુચિ ન જાગે એટલે દીપ પ્રગટાવીને આપણે સફિશિયન્ટ લાઇટ જનરેટ કરીએ છીએ કે આપ જુઓ કે આપને શું અરોગવું છે. અને જે ગંધ છે એ એપેટાઇઝરની માફક આવે છે, એ બંને એકંદરે એપેટાઇઝર જ છે કે જુઓ અને સૂંઘો, પછી તમને સરખી ભૂખ લાગે, પછી અરોગો. તેથી ધૂપ અને દીપનો આખો પ્રકાર છે. એ જ ભાવથી આપણે ત્યાં પણ ધૂપ દીપ ઠાકોરજીને આપણે કરીએ છીએ. અમે ત્યાં પણ ગુસાઈજીએ જે સેવા શ્લોકો લખ્યા છે એમાં એ જ ભાવના કરી છે કે આ ધૂપ દીપથી આપને સરખી ભૂખ લાગે કે જેથી આપ અરોગી શકો અમારો ધરેલો ભોગ. ધૂપ દીપમાં પણ એ જ મુખ્ય ભાવના બતાવવામાં આવી છે, એ જ પૂજાની પણ ભાવના છે. એક મુદ્દાની વાત સમજો, રામ શ્રી રામ જ્યારે શબરીના ઘેર જાય તો 56 ભોગની ડિમાન્ડ નથી કરતા, એના 12ની ડિમાન્ડ કરે છે. રામને ત્યાં 56 ભોગ અરોગવાની ગરજ નથી. અને એ 12 જો શબરી પોતાના એઠા પણ આપે ને તો રામ અરોગવા માટે ભૂખ્યા છે, કેમ કે ભાવથી ધરેલું ભોગ છે. અને 56 ભોગ પણ ધરે પણ જો ભાવથી ન ધર્યો હોય તો પ્રભુ અરોગતા નથી, ધંધાકી ભાવનાથી ધર્યો હોય તો પ્રભુ અરોગતા નથી. એટલે એ જ વાત પૂજનમાં પણ કહેવામાં આવી છે. પૂજન અને સેવામાં બહુ ભેદ નથી, ફક્ત એટલો છે કે ત્યાં એક જાતની શિસ્ત છે, આમાં એ શિસ્તમાં કોઈ ગડબડ ન થવી જોઈએ. પણ ગડબડ ન થવી જોઈએ એમાં પણ ચોખ્ખું એમ કહેવામાં આવ્યું છે કે તમારે નિશ્ચય કરવું જોઈએ કે તમારાથી જે શક્ય હોય તે તમે પૂજન કરો. 16 ઉપચારનું પૂજન કરવું હોય તો 16 ઉપચારનો કરો, ન શક્ય હોય તો 3 ઉપચારનો કરી શકાય છે. એટલે હવે ધૂપ દીપ આપણે કર્યો ત્યારે આપણે નૈવેદ્યનો કરીએ છીએ. ઉરુ તદસ્ય યદ્વૈશ્ય પદભ્યાગુમ શૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતઃ ચક્ષો સૂર્યો અજાયત મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણાદ્વાયુરજાયત. ભગવન નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય નૈવેદ્યમ સમર્પયામિ. જે નૈવેદ્ય હોય એને હાથ લગાડી લો. પાનીય માત્રમ સમર્પયામિ. જે ચલ પણ હોય તેને હાથ લગાડી લો. અથવા ન પાણી પાત્ર હોય તો ખાલી આમ પણ સમર્પી શકાય. કેટલું સરળ છે બધું, તમે કરીને જુઓ તો ખ્યાલ આવશે કેટલું સરળ છે. જ્યારે અરોગી લે પ્રભુ. હવે એક વાત જુઓ કે આપણે ત્યાં સેવામાં ટેરો લઈએ છીએ પ્રભુ અરોગે, એ ટેરો શા માટે લઈએ છીએ? વ્રજભક્તોની સામે પ્રભુ ટેરામાં નહોતા અરોગતા, એમની સામે અરોગતા હતા. આપણે શા માટે ટેરો લઈએ છીએ પ્રભુને અરોગ આવતી વખતે? કેમ કે આપણને ખબર નથી કે પ્રભુ કેટલા ઇન્ટિમેટ આપણને માને છે. એટલે અરોગતી વખતે આપણે પ્રેઝન્ટ રહેવું કે ન રહેવું, કે વ્રજભક્તોએ ત્યાં પ્રેઝન્ટ રહેવું, તો આપણે શું કહે કે જેમની ઇન્ટિમસીમાં આપને અરોગવું ગમે તેની ઇન્ટિમસીમાં આપ અરોગો, અમે ટેરો લઈએ છીએ. પણ એ ટેરો એક બહુ ડેલિકેટ ભાવ છે, કેમ કે બાળકને બાનું દૂધ પીવું ગમે પણ એ વખતે બીજો કોઈ તાકે તો બાને ન ગમે ને બાળકને ન ગમે. એ ઇન્ટિમસીનો સોફ્ટ ભાવ હોવાથી આપણે ટેરો લઈએ છીએ. પૂજા થોડોક પ્રૌઢતાનો ભાવ છે, મહાત્મ્ય જ્ઞાનનો ભાવ છે, સ્નેહ કરતા
મહાત્મ્યનો ત્યાં વધુ મહાત્મ્ય છે, એટલે એમાં ટેરો લેવામાં નથી આવતો. પ્રભુને આપણે સામે જ ભોગ ધરીએ, ટેરા લીધા વિના પ્રભુ આરોગી શકે છે પોતાના સામર્થ્યથી, એવો પ્રભુનું મહાત્મ્ય છે. એમાં બાલભાવનો પ્રશ્ન નથી એટલે ટેરો નથી લેવામાં આવતો. ભોગ આરોગ્ય જારી આરોગ્ય પ્રભુ. અને તેના પછી આપણે એમ કહીએ છીએ કે આપણે આરોગી લીધું એટલે પછી પૂંગી ફલ અને તાંબુલ એટલે પાન અને સુપારી પ્રભુને ભોગ ધરીએ છીએ. તો એનામાં મંત્ર શું કહે છે, નાભ્યા આસીદંતરિક્ષમ શીર્ષ્ણો દેવ સમવર્તત પદભ્યાં ભૂમિર્દિશ શ્રોત્રાત તથા લોકાગુમ અકલ્પયન શ્રી ભગવન નામાત્મક સ્વરૂપિણે ભાગવતાય પૂંગી ફલમ તાંબુલમ સમર્પયામિ. પાન સુપાડી જેને આપણે ત્યાં બીડી ઠાકુરજીને ભોગ ધરીએ ને તેનો આ મૂળ રૂપ પૂજાનો જ આવી રીતનો હતો. પણ ઠાકુરજીને પરિશ્રમ ન પડે, આપણને આશ્ચર્ય થાય કે આખું પાન કેમ સમર્પ્યું, આખી સુપાડી કેમ સમર્પી. પણ હજી પણ તમે દક્ષિણમાં જાઓ છો ને તો ત્યાં એવી જ પદ્ધતિ છે કે પાન સુપાડી આપી દે, પછી એને જેવી રીતે ખાવું હોય તેવી રીતે ખાય. ચૂનો અને કથ્થા પણ એ લોકો ઉપરથી પાછળથી ખાય ગોલીઓની માફક. તો એ પૂજાનો પ્રકાર છે. આપણે ત્યાં પ્રભુની દરેક કાળજી સેવામાં લેવામાં આવતી હોવાથી એ શ્રમ પ્રભુને ન થાય કરવાનું. આજે પણ જો બંને જાતના પ્રકાર છે, ઘરમાં કોઈ મહેમાન આવ્યો હોય ને એને એની કોફી કે ચાયમાં સાકર આપણે મેલાવીએ, દૂધ મેલાવીને આખો કપ પકડાવી દઈએ, પણ એ ક્યારે સંભવે કે આપણને ખબર હોય કે કેટલો પ્રમાણમાં એને સાકર જોઈએ છે, કેટલા પ્રમાણમાં એને દૂધ જોઈએ છે. આપણને ખબર હોય, આપણને એટલી ઘનિષ્ઠતા હોય તો આપણે કામ કરીએ. નહીં તો શું છે કે મહેમાનનો રિસ્પેક્ટ જાળવવા માટે આખી કોફી કે આખી ચાયનું પાણી, અલગથી શુગર અને અલગથી દૂધ, બધું સામાન મૂકી દેવું. જેટલું રૂચે આપને કરું તેવી ટહેલ રહે, અન્ય રખે ભાવો રહે. એમ અમને શું ખબર પડે કે કયો પ્રપોર્શનમાં આપને ગમશે, પાનમાં સુપાડી કે સુપાડી સાથે પાન. એટલે બંને વસ્તુ આપને હાજર કરીએ છીએ. એ આખી એક જાતની સિસ્ટમ છે પૂજામાં, કે પ્રભુને જે રૂચે, જેવી રીતે રૂચે, જેટલું રૂચે એટલું આરોગે, એમાં સામાન આપણે ઉપલબ્ધ કરી દે. એટલે પેલી જગ મૂકી દે, દૂધ મૂકી દે, એના ક્યુબ મૂકી દે સાકરના, પછી જે તમને પ્રપોર્શન ગમતો હોય તે રીતે તમે આરોગો. એ બંને પ્રકારો આજે આપણા સમાજમાં પણ ચાલે છે, એ બંને પ્રકારો સેવા અને પૂજામાં પણ વાપરવામાં આવ્યા છે. એટલે એ રીતે આખા પૂંગી ફલ તાંબુલ છે. એવું નહીં માનવાનું કે આપણે ત્યાં બહુ બહુ પરિશ્રમનો વિચાર, સુખનો વિચાર કર્યો છે અને પૂજા માર્ગમાં સુખનો વિચાર નથી કર્યો. પૂજા માર્ગમાં કેવલ વિધિ વિધાન જ છે, ના ના, પૂજા માર્ગમાં પણ સુખનો વિચાર છે. એક સાચી વાત તમને કહું કે ઘણે ઠેકાણે હું જાઉં ને દૂધમાં ચાય બનાવી દે ને મને વોમિટિંગ ફીલ થતી હોય છે, કેમ કે મને દૂધ ચાયમાં એટલું ગમતું નથી હોતું. પણ હવે ઘરમાં ગયા હોય તો આપણે તોછડાઈ તો ન કરી શકીએ ને, ભાઈ આટલી બધી દૂધમાં ચાય નહીં બનાવો, અમને પાણીવાલી ચાય જોઈએ છે, દૂધવાલી ચાય નથી જોઈતી. તો પણ હવે ન બોલાય, હવે એથી કે એ સ્નેહથી આપે છે તો આપણે લેવામાં શું વાંધો છે. થોડુંક નોશિયાટિક ફીલ થાય પણ સહન કરવું જોઈએ. એમ ઠાકુરજી પણ આપણું સહન કરીને ઘણું બધું લેતા હોય છે, સ્વીકારતા હોય છે. પણ પૂજામાં જે એ નથી તૈયાર કરીને આપવામાં આવતું ને એમને પોતે પરિશ્રમ આપવામાં આવે છે ને, એ પણ એક એમના સુખનો જ વિચાર છે. એક વાત ધ્યાનથી સમજો કે જે આપને પ્રપોર્શનમાં ગમતું હોય તે આપે, તો સુખનો વિચાર નથી તો આ બીજો શું છે. એટલે એવું નહીં વિચારવાનું કે આપણે સુખના વિચારની મોનોપોલી રાખી છે અને પૂજાના વિચારમાં પ્રભુના સુખની મોનોપોલી નથી રાખી. એ બંને રીતે થઈ શકે છે. તમને ખબર હોય કે કેમાં સુખ છે તો તમે સુખનો વિચાર કરો, અને તમને ખબર ન હોય કે શેમાં સુખ છે. એક મારી વાત કહું, મને જમીન ઉપર સોવાની ટેવ છે. હવે મને કોઈ પલંગ આપે ને ઘરમાં કોઈકને જાઉં તો ઊંઘ જ નથી આવતી આખી રાત. એટલે પછી શું કરું, ઘરના વાલાઓને વિદાય કરીને બારણું બંધ કરીને જમીન ઉપર સોઈ જાઉં, પછી સવારે પાછું ત્યાં પલંગ ઉપર મૂકી દઉં બધું. કે મારું સુખ એમાં છે, ભાઈ તમે પલંગ આપો છો તમારો સૌહાર્દ, હોસ્ટ તરીકેનો થેન્કફુલ ટુ યુ. પણ હવે કેમ, કોને બધાને કહેવું કે નથી આ ફાવતું મને, સૂતો નથી છેલ્લા, એટલે જમીન ઉપર સુવાનું ફાવે, એટલે મને વિદાય કર્યા પછી હું મારી રીતે જમીન ઉપર સુઈ જાઉં. એમાં સુખ એ તમે નક્કી નથી કરી શકતા, સુખ મારે નક્કી કરવાનું છે. તો કેવી રીતે મને સારી ઊંઘ આવે તે સુખ મારે નક્કી કરવાનું છે. એમ પ્રભુને કેવી રીતે સુખ થાય એ પ્રભુને નક્કી કરવાનું છે. આપણે ઇન્ટિમેટ હોઈએ પુષ્ટિ માર્ગીઓને, કોઈ કોઈક એવી ઇન્ટિમેસીને કારણે વાત સમજમાં આવી કે પ્રભુનું સુખ આમાં જળવાય છે, તેથી બધી તૈયારી આપણે કરી.
પણ ઘણી વખતે એક વાત તમે ધ્યાનથી સમજો કે કેલા આપણે કોઈને ભોગ ધરીએ એ તરત છિલકા કાઢીને અરોગવામાં જે કેલાની તાજગી અનુભવાતી હોય છે, આપણે સવારી સવારી ધરીએ એમાં કેલાનું ટેસ્ટ જ બગડી જતું હોય છે. પણ કરીને મૂકી દો, હવે કેલામાં કેલાપણું જ ના રહી ગયો એક ઘંટા પહેલા તમે સવાર્યા તો તાજું છિલકા ખાઈને અરોગે ને તો એમાં સુખ વધારે હોય છે. પણ હવે કોઈને દરેકને ક્યાં ખુલાસો કરવા જવું, એટલે જે જેવું આપે તેમ એ રામચંદ્રજીએ શબરીના હેઠા બેર અરોગ્યા તો આપણને ક્યાં વાંધો હોવો જોઈએ. એટલે કોઈક આપણને આપતો હોય તો ખાઈ લેવું, ખોટો ઝઘડો નહીં કરવાનો એમાં. પણ મુદ્દાની વાત સમજવાની કે દરેકનો સુખ સેનામાં છે એ થોડુંક એની લિબર્ટી એને આપવી જોઈએ આપણે, કે ભાઈ તમને જેમાં સુખ છો તે રીતે તમે કરો. અર્થ વ્યર્થમાં કોઈકને સુખનો ખોટું ધાંધલ કરીને પરાણે એને લેવડાવવું કંઈક, અને પછી જેમ મને દૂધમાં ચા બનાવે ને નોશિયાટિક ફીલ થાય, પણ હવે સહન કરવું પડે. તો દુઃખ સહનન ધૈર્ય હોય તો ચાનું દુઃખ સહન શા માટે ન કરી શકીએ આપણે, એક કથા જુદી છે. પણ સુખનો વિચાર કરો તો દરેકનો પોતાનો સુખ હોય છે. એવી રીતે પૂજામાં પણ પ્રભુના સુખનો જ વિચાર છે, પ્રભુને પરિશ્રમ આપવાનો વિચાર નથી. આપણે કહીએ છીએ આપણે ઠાકોરજીને ઠંડા જલથી સ્નાન નથી કરાવતા, સમોયા જલથી સ્નાન કરાવીએ છીએ. પણ એક વાત સમજો કે મને ઠંડા જલથી નાહવાની ટેવ છે, મને કોઈ સમોયા જલથી સ્નાન કરે તો મહાન દુઃખ થઈ જાય મારે. હવે તમે સમોયા જલ કરીને લાવો ને તો મારે તો મુકાણ જ થાય. મને ઠંડા જલથી નાહવાની ટેવ છે, હવે મારું સુખ હું જાણું કે તમે જાણો, પણ તમે કહો કે નહીં ચાલો કરો, ઓલ રાઈટ ભાઈ તમારે ઘેર આવ્યા છે તો જેમ તમે કહેશો તેમ કરશું. બે દિવસની ચાર દિવસની ભાંજગળ છે ને ઘરમાં, તો પછી મારે જેમ સ્નાન કરવું હોય તેમ જ કરું ને. એમ દેવ ઠાકુરજી પણ વિચારે છે કે ભાઈ હવે આવ્યા છે પુષ્ટિ માર્ગમાં તો જેમ કે છે તેમ કરો, દીધે રાખો, તમે તમારી રીતે ને હું મારી રીતે એક્સેપ્ટ કરતો રહો. પણ એવી ખોટી ભ્રમણામાં જીવતા નહીં કે જે રીતે આપણે કરી રહ્યા છે તેમાં જ ઠાકુરજીનું સુખ છે. થોડુંક ઠાકુરજીને પણ લિબર્ટી આપો કે એમને સેનામાં સુખ છે એનો એ પોતે વિચાર કરે. એવી રીતે મર્યાદા માર્ગમાં પણ પ્રભુના સુખના વિચારથી જ આ બધી વસ્તુઓ ઇન્ટેક્ટ મૂકવામાં આવે છે, કે જેટલી જેવી રીતે જેમ આપને ગમતી હોય તેવી રીતે આપ એને સ્વીકારો. એ આખો ભાવ છે પૂજા માર્ગનો. એટલે ખોટા ભરમાઈ ન જાઓ કે પૂજા માર્ગમાં પ્રભુના સુખનો વિચાર નથી. પૂજા માર્ગમાં પણ પ્રભુના સુખનો વિચાર છે, સેવા માર્ગમાં પણ પ્રભુના સુખનો વિચાર છે. તેથી બીજો આવે છે નમસ્કારનો મંત્ર પૂંગીફલ પછી. વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસસ્તુ પારે સર્વાણિ રૂપાણિ વિચિત્ય ધીર નામાનિ કૃત્વાભિવદન યદાસ્તે. આ મહાપુરુષની મહાનતાને મેં સ્વીકારી છે, જાણી છે, માણી છે. આદિત્યવર્ણ છે આ, તમસસ્તુ પારે અંધકારની પેલી પાર છે, એટલે આપણા બુદ્ધિમાં હૃદયમાં ભરેલા અંધકારથી ઉપર એ પ્રભુ છે. અને એ પ્રભુ છે કેવો છે કે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર, બધા રૂપો એણે ધારણ કર્યા છે. નામાને બધા નામો એને ધારણ કર્યા છે, બધા નામો રૂપ ધારણ કરીને મારી ઘરે આજે પધાર્યો છે તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું. નમ શ્રી ભગવન નામાત્મક સ્વ શ્રીમદ ભાગવતાય નમસ્કારમ સમર્પયામિ. કેટલી સુંદર ભાવના છે પૂજા માર્ગમાં. એવું નથી કે નથી ત્યાં સુંદર ભાવના. અને તમને એક ઇન્ફોર્મેશન આપું કે આપણે સેવા કરીએ છીએ, વાત 100-100% સાચી, કરવી જ જોઈએ એ વાત 200% નહીં પણ 1000% સાચી. પણ સાથોસાથ એક વાત કોઈ દિવસે ભૂલતા નહીં, આજે અમે લોકો પુષ્ટ કરતા નથી ખરેખર શ્રી ગુસાઈજીએ બતાવેલી પદ્ધતિથી, પણ ગુસાઈજીએ ચોખ્ખું વિધાન કર્યું છે કે ઠાકુરજીને પુષ્ટ કરવા હોય તો પહેલાં આ મંત્રનું પાઠ કર્યા પછી ઠાકુરજીને પુષ્ટ કરવા જોઈએ. તો શ્રી ગુસાઈજીએ પણ પુષ્ટ કરવાની વિધિમાં સૌથી પહેલાં આ મંત્ર ઠાકુરજીની સામે બોલીને ઠાકુરજીનું માર્જન કરવું, એટલે ઠાકુરજીને શુદ્ધ કરવા, કે તમે આ મંત્રના ભાવથી શુદ્ધ થઈ જાઓ પછી અમે તમારી પુષ્ટિ માર્ગી રીતે સેવા કરીશું. એ શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં બતાવ્યું છે, ત્યાં આ જ મંત્રો બધા છે. એટલે આ મંત્ર આપણા ઠાકુરજીની પ્રતિષ્ઠા છે, કેવલ મર્યાદા માર્ગી પ્રતિષ્ઠા છે નહીં, એવું નહીં, આપણા ભાગવતની પ્રતિષ્ઠા આમાં છે. આ મંત્રથી ઠાકુરજીની પ્રતિષ્ઠા, પુરુષોત્તમ પ્રતિષ્ઠા પણ આ જ મંત્રોથી છે. આખો આટલો આ મહત્વપૂર્ણ મંત્ર છે. તેથી શ્રી હરિરાયજીએ આ મંત્રો, આને પુરુષ સૂક્ત કહેવામાં આવે, પુરુષ સૂક્તથી ભાગવતની પ્રતિષ્ઠાનો પ્રકાર પ્રકટ કર્યો. તેથી એ રીતે આપણે નમસ્કાર કરીને, પછી જ્યારે આપણે નમસ્કાર કરી લીધા, નમસ્કાર કરવાનો મતલબ સમજો કે તમે
મહાન છો, જે વેદમાં કહ્યું છે વેદાહમેતમ પુરુષમ મહાનતમ, તમારી મહાનતાને હું સ્વીકારું છું અને તમારી મહાનતાની સામે હું નમી રહ્યો છું, તેનું નામ નમસ્કાર. નમવું તેનું નામ, કોઈકની મહત્તાને સ્વીકારવા માટે કોઈકની સામે આપણે નમીએ તેનો નામ નમસ્કાર. નમન એટલે ઝૂકવું, એટલે એની મહત્તાને એક્સેપ્ટ કરવા માટે જે આપણે નમ્યા તે નમસ્કાર. એ મહાત્મિક જ્ઞાનનું છે, અને તેના પછી મહાત્મિક જ્ઞાન પછી તે આવે છે પોતાની જાતને એના પર ન્યોછાવર કરવું, જેનું નામ પ્રદક્ષિણા છે. તો આપણે પ્રદક્ષિણા કરશું ઊભા થઈને, અને પ્રદક્ષિણાનો મંત્ર છે ધાતા પુરસ્તાદ્ય મુદા જહાર શક્ર પ્રવિદ્વાન પ્રદિશ્ચતસ્ર તમેવમ વિદ્વાન અમૃતય ભવતિ નાન્ય પંથા અયનાય વિદ્યતે. ધાતાએ સૌથી પહેલા જેને ઉપકાર્યો, સૃષ્ટિના વિધાતાએ બ્રહ્માજીએ સૌથી પહેલા કોને ઇન્વોક કર્યો? ભગવાનને ઇન્વોક કર્યો, પછી સૃષ્ટિ પેદા કરી. એટલે ભગવાનને ઇન્વોક કર્યા વિના, સૃષ્ટાને જે મૂળ સર્જક છે તેને ઇન્વોક કર્યા વિના સૃષ્ટિ પેદા કરવા જશો તો કંઈક ને કંઈક દક્ષની માફક લોચો થશે. એટલે જે સૃષ્ટા છે એને ઇન્વોક કર્યો. ધાતા પુરસ્તાદ યમુદા જહાર શક્ર પ્રવિદ્વાન ચતિશસ ચતસ્ર, અને ઇન્દ્રે એને એક ઠેકાણે નહીં જાણ્યું, ચોમેર દિશામાં એને જ જાણ્યું. એ આપણે ગોવર્ધન લીલામાં પણ જોઈ શકીએ છીએ કે પૃથ્વી ઉપર એ હશે કે નહીં હશે, ઇન્દ્રને ડાઉટ હતો, પણ છેવટે ભગવાનને આશ્વાસન આપ્યો કે ભાઈ પૃથ્વી ઉપર પણ હું છું, તું એમ નહીં માની લેતો કે સ્વર્ગમાં જ હું છું કે વૈકુંઠમાં હું છું, અહીંયા પૃથ્વી પર પણ હું છું, એ ઇન્દ્રને રિયલાઇઝ કરાવ્યું. એટલે શક્રે એને ચોમેર દિશામાં માન્યું. ચોમેર દિશામાં જે છે તેને આપણે નોછાવર ના કર્યા વિના બીજો શું કરી શકીએ જે ચોમેર હોય? એટલે આપણે નોછાવર કરીએ છીએ. નોછાવર કરવા માટે પ્રદક્ષિણા કરીએ છીએ. પ્રદક્ષિણા બે રીતે થાય. જે દેવની જમણો હાથ દેવ તરફ રાખીને એને ચોમેર ભમવું તેનું નામ પ્રદક્ષિણા, એટલે એના ઉપર નોછાવર થયું, જેમ પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તે રીતે. અથવા આત્મ પ્રદક્ષિણા પણ થાય, જેવી રીતે જે છે તે પૃથ્વીમાં પણ બંને જાતની પ્રદક્ષિણાઓ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સૂર્યને પણ ફરે છે, એ બંને પરિક્રમાઓ થઈ શકે. પરિક્રમા બંને થઈ શકે, પ્રદક્ષિણા બંને રીતે થઈ શકે. શિવા આપણે ત્યાં આજે એટલી જગ્યાની નથી, પણ એમ પણ પ્રદક્ષિણા થઈ શકે અને આત્મ પ્રદક્ષિણા પણ થઈ શકે. એટલે ભાગવતની નમન કર્યા પછી એ પ્રદક્ષિણા જે છે તે સ્નેહનો છે. મહાત્મિક જ્ઞાન પછી સુદૃઢ સર્વતોધિક સ્નેહનો જે જે જેસ્ચર છે તેનું નામ પ્રદક્ષિણા છે. કોઈની પ્રદક્ષિણા કરવી એટલે એને ચારે બાજુ ભમ ફરવું, એટલે જેમ કમલને ચોમેર ભમરા મંડરાય ને, એના કમલ પ્રત્યે સ્નેહનો ઇજહાર છે, એમ કોઈકની પ્રદક્ષિણા કરવી એના પ્રત્યે આપણા સ્નેહનો ઇજહાર છે. તેથી ભાગવતજી આપણે પધારે પૂજન સ્વીકારવા માટે, એમને નમન કરીને આપણે મહાત્મિક જ્ઞાન બતાવ્યું અને પ્રદક્ષિણા કરીને આપણો સ્નેહ એમના પ્રત્યે પ્રકટ કરી રહ્યા છે. તેથી પ્રદક્ષિણા આપણે કરીશું. ત્રણ પ્રદક્ષિણા એટલા માટે કે મારી કાયા, મારી વણ, મન, મારી વાણી, તને ત્રણે આપના ઉપર ન્યોછાવર છે. કાયા, વાણી અને મનથી હું આપનું પ્રદક્ષિણા કરું છું, એ ત્રણે આપના ઉપર હું ન્યોછાવર કરી રહ્યો છું. એટલે દરેક વખતે જ્યાં પણ પ્રદક્ષિણા હોય ત્યાં ત્રિપ્રદક્ષિણી કૃત્ય એમ લખવામાં આવેલી હોય કે ત્રણ વખત પ્રદક્ષિણા કરવી. પોતાના કાયા, માન, વાણી અને મન ત્રણેથી આપણે આપણા ઘેર પધારેલા, આપણે પૂજનને સ્વીકારવા પધારેલા શ્રી ભાગવતજી ઉપર ન્યોછાવર થઈએ છીએ, તે ભાવથી ત્રિપ્રદક્ષિણા છે. છેવટે અંતમાં મંત્ર પુષ્પાંજલિ. યજ્ઞેન યજ્ઞમયજંત દેવા તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તેહ નાકં મહિમાનઃ સચંતે યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. શું કે છે કે સૃષ્ટિ ઉત્પન્ન નહોતી થઈ તે વખતે દેવતાઓએ યજ્ઞ કેવી રીતે કર્યો? દ્રવ્ય તો હતું નહીં,
દેવતાઓ પ્રકટ થઈ ગયા, દ્રવ્ય તો હતું નહીં, તો એમણે શું કર્યું કે જેમનું પૂજન કરવું હતું એમના જ એક એક અંગને દ્રવ્ય માન્યો અને એમના અંગોથી એમનું પૂજન કર્યું. યજ્ઞેન યજ્ઞમ આયજંત દેવા તાની ધર્માણી પ્રથમાન્યાસન, તેને કારણે ધર્મ ઉત્પન્ન થયા, તેને કારણે અર્થ પુરુષાર્થ ઉત્પન્ન થયો, તેને કારણે કામ પુરુષાર્થ ઉત્પન્ન થયો, તેને કારણે મોક્ષ પુરુષાર્થ ઉત્પન્ન થયો. યજ્ઞેન યજ્ઞમ અયજંત દેવા તાની ધર્માણી પ્રથમાન્યાસન તેહનાકમ મહિમાનસ સચંતે. અને એ જે છે એની મહિમાને ઉપરના લોકોમાં નીચેના લોકોમાં એમણે જોઈ આવી રીતે. યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા, જે યજ્ઞ વગેરે ધર્મોમાં જે સાધ્ય દેવતાઓ છે એને કારણે પ્રકટ થયા, તે પ્રકટ થયા તે મંત્ર પુષ્પાંજલિથી આપણે મંત્ર પુષ્પાંભિબન ભગવન નામાત્મક સ્વરૂપિણે શ્રીમદ ભાગવતાય મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. હવે એનો મંત્ર શ્રી ગુસાઈ મહાપ્રભુજીએ લખ્યું છે. વંદે શ્રી કૃષ્ણ દેવમ મુર નરકભિદમ વેદ વેદાંત વેદ્યમ લોકે ભક્તિ પ્રસિદ્ધ્યૈ યદુકુલ જલધૌ પ્રાદુરાસીદ અપાર. જે મુર નરક, મુર અને નરકાસુરનો ખતમ કરનારો જે શ્રી કૃષ્ણ દેવ છે, જે વેદ વેદાંતથી વેદ્ય છે, એટલે વેદમાં ક્રિયાત્મક રૂપે, વેદાંતમાં જ્ઞાન રૂપે જે વેદ્ય છે, એવા વેદ શ્રી કૃષ્ણના દેવને હું વંદન કરું છું. કેમ કે લોકે ભક્તિ પ્રસિદ્ધે, લોકમાં ભક્તિ પ્રકટ થાય એ તેના માટે યદુકુલમાં પ્રકટ થયો. નહીં તો એક વાત સમજો કે એને પોતાનું કામ કરાવવું હોય તો ઉપર બેઠે પણ કરાવી શકે, પણ ભક્તિ કરાવી હોય ને તો સામે પ્રકટ ન થાય તો માણસ કેવી રીતે ભક્તિ કરી શકે. એટલે આપણે ભક્તિ કરી શકીએ એટલા માટે આપણા વચ્ચે પ્રકટ થયો. લોકે ભક્તિ પ્રસિદ્ધે યદુકુલ જલધૌ, આપણે ભક્તિ કરી શકીએ તેથી ભાગવતનું અહીંયા આવાહન કર્યું છે. અહીંયા ભાગવત જ ન બિરાજતા હોય તો ભાગવતજીની ભક્તિ આપણે કેવી રીતે કરી શકીએ. એટલે લોકે ભક્તિ પ્રસિદ્ધે યદુકુલ જલધૌ, યદુકુલના સમુદ્રમાં એ અપાર રૂપે પ્રકટ થયા. યસ્યાસીદ રૂપમેવ ત્રિભુવન તરણે ભક્તિવચ્ચ સ્વતંત્રમ શાસ્ત્રમ રૂપમ ચ લોકે પ્રકટયતિ મુદા યસ્સનો ભૂતિ હેતુ. આ સ્તુતિમાં મહાપ્રભુજી એમ કે છે કે જ્યારે પ્રકટ થયા ત્યારે પ્રકટ થઈને પછી પ્રભુએ ઉદ્ધાર કરવાના ત્રણ સાધનો પ્રકટ કર્યા. એક પોતાનો રૂપ, એક પોતાનો નામાત્મક સ્વરૂપ ભાગવત, અને એક તમારા હૃદયમાં એના માટે જન્મેલી ભક્તિ. એ ત્રણ રીતે ઉદ્ધારના સાધન છે. એનું રૂપ જે આપણા ઘરમાં સેવામાં રૂપે બિરાજે છે, એનું નામાત્મક સ્વરૂપ જે ભાગવતના રૂપે આપણે પાઠમાં બિરાજે છે, અને એ બંનેને માટે જે આપણા હૃદયના ભીતર પ્રકટ થયેલો ભક્તિનો ભાવ, એટલે બુદ્ધિમાં પ્રકટ થયેલો મહાત્મ્યનો ભાવ અને હૃદયમાં પ્રકટ થયેલો સ્નેહનો ભાવ મળીને બંને જે ભક્તિભાવ પ્રકટ થયા, એ ત્રણેય રૂપ એના પ્રભુના ઉદ્ધારના સાધનો છે. ત્રણ રીતે પ્રભુ આપણો ઉદ્ધાર કરે છે, રૂપથી, નામથી અને આપણા હૃદયમાં રહેલા ભાવથી. યદુકુલ અલધૌ પ્રાદુરાસીદ અપાર યસ્યાસીદ રૂપમેવ ત્રિભુવન તરણે ભક્તિ વચ્ચ સ્વતંત્રમ. પ્રભુના રૂપમાં ભક્તિની જેમ સ્વતંત્ર સામર્થ્ય છે કે રૂપથી ઉદ્ધાર કરી લે. એટલે મહાભારતમાં એમ કહેવામાં આવ્યું છે કે યમિહ નિરીક્ષે ગતા હતા સ્વરૂપમ. જે લોકો ઠાકોરજી સાથે લડવા આવ્યા હતા પણ મળતી વખતે એમને ઠાકોરજીના રૂપની છટા દેખાઈ તો એ પ્રભુ એમને મુક્તિ મળી ગઈ. એમને ભક્તિ નહોતી પણ રૂપની છટાનું આકર્ષણ અનુભવાયું તેથી એ મુક્ત થયા. એટલે રૂપને ભક્તિની ગરજ નથી, ભક્તિને રૂપની ગરજ છે. કેટલી સુંદર વાત કહી છે કે પ્રભુના રૂપને ભક્તિની ગરજ નથી, એ તો ભક્તિ વિના પણ કંસને પણ ઉદ્ધાર કરી શકે છે, શિશુપાલનો પણ ઉદ્ધાર કરી શકે છે રૂપ, પણ રૂપને ભક્તિની ગરજ હોય છે, ભક્તિને રૂપની ગરજ હોય છે. તો યસ્યાસી રૂપમેવ ત્રિભુવન તરણે ભક્તિ વચ્ચ સ્વતંત્રમ. જેવી રીતે ભક્તિ સ્વતંત્ર છે એવી રીતે ભગવાનનું રૂપ પણ સ્વતંત્ર છે, એ ભક્તિથી પણ સ્વતંત્ર છે.
પણ એ એક સિસ્ટમ જુદી છે. જ્યારે રૂપથી પ્રભુ ઉદ્ધાર કરે અને આજે જ્યારે પ્રભુનું રૂપ આપણી સામે પ્રકટ નથી તો આપણે શું કરીશું? ભક્તિ કરીશું. ભક્તિ કરવાથી રૂપ પ્રકટ થશે. રૂપ કરવાથી ભક્તિ પ્રકટ થાય કે ન થાય, પણ ભક્તિ કરવાથી રૂપ ચોક્કસ પ્રકટ થશે. તો ભક્તિ વચ્ચે સ્વતંત્રમ, અને ભક્તિ શેનાથી થશે? તો ભગવાન નામાત્મક શ્રીમદ ભાગવત સ્વરૂપનાથી આપણે એનું નામ સમજશું, એની લીલા સમજશું, તો ભક્તિ પ્રકટ થશે. એટલે યસ્યાસીદ રૂપમ એવ ત્રિભુવન તરણે ભક્તિ વચ્ચે સ્વતંત્રમ શાસ્ત્રમ રૂપમ ચ લોકે પ્રકટયતી મુદા યસ્સનો ભૂતિ હેતુ. આપણા પુષ્ટિજીવ તરીકેનો આપણો સાચો વૈભવ આમાં રહેલો છે. એટલે એ વૈભવને આપણે સ્વીકારીએ, એ વૈભવને આપણે જીવતા થઈએ, એ વૈભવથી આપણે પુષ્ટિભક્તિને જીવીએ, એ મહાપ્રભુજી કહે છે કે તે અમારા માટે સાચો વૈભવ છે. તેથી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે મંગલાચરણમાં, નમઃ શ્રી કૃષ્ણ પાદાબ્જ તલ કુંકુમ પંકજે રુચયે દરુણમ શશ્વન મામકે હૃદયાંબુજે. શ્રી કૃષ્ણના ચરણ કમલના તલમાં રહેલી જે અરુણિમા, એ અરુણિમા મારા હૃદયને લાલ રંગથી બનાવે. કેમ કે લાલ રંગ આપણે ત્યાં અનુરાગનો રંગ છે, તો અનુરાગનો રંગ હોવાથી ચરણ કમલમાં રહેલો જે લાલ રંગ એ ત્યાં જ ન રહે, મારા હૃદયને પણ લાલ લાલ કરી દે. લાલી દેખન હો ગઈ જીત દેખો તીત લાલ, એવી રીતે મારો જે લાલ છે એનો લાલિમા મારા હૃદયમાં થાય, એ શ્રી ગુસાઈજીએ પ્રાર્થના કરી છે. શ્રી ભાગવતનું આ પારાયણ, ભાગવતનું આ ચિંતન શિબિર આપણા હૃદયમાં પણ એ લાલિમા પ્રકટ કરે કે આપણે સહુ ઓછામાં ઓછું બીજું કાંઈ નહીં તો એટલું તો કરી શકીએ છીએ, કે આટલી સરળ જે વસ્તુ છે કે ભાગવતનું પારાયણ જાતે કરીએ, કરી શકીએ તો આપણા હૃદયમાં જાતે આપણી લાલિમા પ્રકટ થશે. બસ એ જ આપણી કામના હોવી જોઈએ. ભાગવતને પ્રચારનું માધ્યમ ન બનાવી શકાય, ભાગવતને આપણા હૃદયમાં ભગવાનના ચરણ કમલની લાલિમા ટ્રાન્સમિટ થાય, બસ એના સિવાય બીજું કાંઈ જોઈતું નથી. તે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ગોપીનાથજી આપણને સામર્થ્ય આપે. આપણે પણ પારાયણ કર્યું છે, ભાંગું તૂટું કર્યું પણ કર્યું છે પારાયણ, એમની આજ્ઞા મુજબ કર્યું છે, અને આપણા સૌભાગ્ય છે કે આપણે આટલા સૌ મળીને કર્યું છે. એ એક સમવેદથી, જેમ પેલું ફિલ્મ ગાનામાં આવે છે કે સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયગા મિલકર જોર લગાના, તો આપણે મિલકર આ જોર લગાવ્યો છે કે આપણા બધાના હૃદયમાં લાલી પ્રકટ થાય. બસ એ જ બીજી કોઈ કામના કે કોઈ ફલશ્રુતિ આની નથી. હવે આપણે પારાયણ શરૂ કરીશું છેલ્લું, અને તેના પછી સાંજના ચિંતન કરીશું મોક્ષનો, જેવી રીતે અનુકૂળતા હશે તેમ. પૂજા કેવી, કેટલી સુંદર ભાવે. બડે કાકાજી કરતે થે, બડે કાકાજી કરતે થે, નિત્ય પૂજન કરતે થે. એ તો એક્સપ્લેન કર્યો યાલી ઇતની દેર લગી, બાકી કરો તો ઇતની દેર નહીં લાગે, હાર્ડલી 15 મિનિટ નો કામ છે. ક્યાંય આપણે નભાવી શકીએ? આ તો એક્સપ્લેન મેં કર્યું તમને કે જેથી તમને ખ્યાલ આવે કે પૂજનમાં પણ કેટલી બધી ભક્તિના ભાવો ભરેલા છે, અને કરવા જશો તો હાર્ડલી 15 મિનિટની મેટર છે, અને ક્યાંય પણ કરી શકીએ છીએ. કોઈ મરજાદની, ખાસા મરજાદની, પાકી મરજાદની, મન મરજાદની કોઈ જરૂરત નથી, ક્યાંય કરી શકો છો. આટલું સહજ, સુલભ, સરળ માર્ગ આપણને ઉપલબ્ધ છે. શ્રી મહાપ્રભુજી હરિરાયજી કહે છે, શા માટે આપણે પરાપેક્ષી થવું જોઈએ, પેરાસાઇટ થવું જોઈએ? આપણે સ્વાવલંબી થઈ શકીએ છીએ, સ્વાવલંબી થઈને ભાગવતનું સ્વાવલંબનથી પારાયણ કરી શકીએ છીએ. બસ એ જ મુખ્ય મુદ્દો છે. કોઈની સૃષ્ટિ તોડવાની નથી, કેમ કે કોઈને ભેટ ઓછી આવે એમાંથી મને 1 રૂપિયો વધારે મળવાનો નથી, અને એવો મળતો હોય તો ધિક્કાર છે રૂપિયાને, હું તો ત્યાં સુધી મતનો છું. કોઈકને ભેટ તોડીને મારે ભેટ જોઈતી નથી, કોઈકના શિષ્યોને પટાવીને મારે શિષ્યો પટાવવા નથી, પણ આપણે સહુ પુષ્ટિ માર્ગીએ છીએ અને આપણને પ્રભુ પટાવી લે, બસ એટલું જ આપણને જોઈએ, બીજું કંઈ જોઈતું નથી. આપણને પ્રભુ પુષ્ટિ, પ્રભુ આપણને પટાવી લે એવા કે બીજો કોઈ આપણને પટાવી ન જાય, મુખ્ય મુદ્દો બસ એટલો જ છે, બાકી કોઈ મુદ્દો નથી. એવા ધ્યાનથી સમજો.
બાળકોને ઘણાને બીક લાગતી હોય છે કે સૃષ્ટિ તોડવા આવ્યો છું. ના ના, મારે કોઈની સૃષ્ટિ તોડવી નથી. હું તો એ બાળકોને એમની સૃષ્ટિ સાથે એટલા જોડાઈ જાય કે એમનામાં આત્મવિશ્વાસ પૂરેપૂરો ભરાઈ જાય, એમની સૃષ્ટિમાં આત્મવિશ્વાસ ભરાઈ જાય, કે એમને પણ જણાવી શકે કે ના, આપ મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુસરો, અમે આપની પાછળ છીએ, કેમ કે અમે પણ મહાપ્રભુજીના અનુયાયી છીએ. એ ભાવ આપણામાં સુદૃઢ થવો જોઈએ. અહીંયા કોઈ વૈષ્ણવોને એમના સૃષ્ટિથી જ ખોંસીને મારે સૃષ્ટિ બનાવી નથી, પણ એ વૈષ્ણવો, દરેક વૈષ્ણવ પોતપોતાના ગુરુદેવને એટલો સંબલ આપી શકે કે એનો સેલ્ફ કોન્ફિડન્સ લૂઝ ન થઈ જાય, અને એ ગોસ્વામી બાલક તમને એટલો સંબલ આપે કે ગામમાં શું થઈ રહ્યું છે તેનાથી તમારો કોન્ફિડન્સ લૂઝ ન થાય, તમે જાતે તમારે ભગવત સેવા, ભગવત કરતા થાવ, બસ એટલો જ મુદ્દો છે. એટલે પારાયણ આવો આપણે શરૂ કરીએ ભાગવતનું. અહીંયા આપણી ભાગવત પારાયણની, સપ્તાહ પારાયણની આ શિબિર સંપન્ન થાય છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી ગુસાઈજી આપણા ઉપર એવી કૃપા કરે કે આ સપ્તાહની વિધિ આપણા જીવનમાં નિત્ય પારાયણની વિધિ તરીકે પ્રતિષ્ઠિત થાય. જરૂરી નથી કે રોજ એક અધ્યાય કરવો, 12 શ્લોક કરો, એક શ્લોક કરો અંતે, પણ નિત્ય ભગવત ભાગવત પારાયણ કરો બસ. તો બધું જ આ પારાયણનો ફલ આપણને મળી ગયો, આપણો પાઠ સાંગોપાંગ થઈ ગયો. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી આપણને સામર્થ્ય આપે. અને તમે જે ભાગવતજીને ભોગ ધર્યો છે એનો પ્રસાદ તમે લો, અને બીજાને લેવડાવવો હોય તો લેવડાવી શકો. નારિયેલ તો ભેટ ધરેલો છે, એટલે કાં તો એને ખોપરો કાઢીને ગાયને ખવડાવી દો, અને પાણી હોય તો એને વૃક્ષને પીવડાવી દો. એ ભેટ આપણાથી ન લેવાય, દેવદ્રવ્ય થઈ ગયેલું કહેવાય. હા, જૂની બ્રહસ્તોત્ર સરિતસાગર પુસ્તક છપાયેલી હતી, પાછળથી સુરેશ બાવાએ છપાવી હતી, તેમાંથી મળી શકે. તમને જોઈતો હોય તો હું ઝેરોક્સ કરાવીને આપી શકું, આપી દઈશ. હવે નહીં તો એમાં એમ વિચાર હું કરી રહ્યો છું કે ટાઈપ કરાવીને એની એક ચોપડી છપાવી દઉં કે જેથી બધાને વિતરિત થઈ જાય. મૂળ પાઠ મેં વાત તો ફર વિઘ્ન કરે ને, પીછે વા મેં કર દે. આ શું છે ભાઈ? આ તો સાંજ માટે છે, હમણાં માટે છે. અચ્છા, ધન્યવાદ, વાંચી જોઈશ. લે તું વાંચી સંભળાવ.
અરે એક બે મિનિટ થોભો. પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી તથા અત્રે પધાર ગોસ્વામી બાલક, આપને સદૈન્ય દંડવત પ્રણામ. શ્રી ભાગવતમાં ચતુર્સ્કંદ અંતર્ગત ચતુર્થ મોક્ષ પ્રકરણના સાતમા અને સળંગ 30મા અધ્યાયમાં પ્રચેતાઓના વંશની કથા સાથેના લગ્ન અને રાજકાર્ય અધ્યાયમાં પ્રભુને શરણે ગયેલા પ્રચેતાઓને પ્રાપ્ત થયેલ ભગવત કૃપાનું વર્ણન છે, જેમાંના કેટલાક શ્લોક આ પ્રમાણે છે. શ્લોક 27. ભગવાન આપનું આ સ્વરૂપ બધા જ ક્લેશોને દૂર કરનારું છે. અમે અવિદ્યા, અસ્મિતા, રાગ, દોષાદિ ક્લેશોમાં દુઃખી થઈ રહ્યા છીએ. અમારી સામે આ સ્વરૂપ પ્રગટ કર્યું, એનાથી વિશેષ કૃપા અમારા ઉપર કઈ હોઈ શકે. શ્લોક 28. દુર્ભાગ્ય માત્રનો નાશ કરનાર દીનદયાળ દીનહીન ઉપર દયા કરનારા સમર્થ પુરુષોએ એટલી જ કૃપા કરવી જોઈએ કે સમયે સમયે એ દીનજનોને આ અમારા છે આ પ્રમાણે યાદ કર્યા કરે. શ્લોક 30. જગદીશ્વર આપ મોક્ષનો માર્ગ દેખાડી આપનાર અને સ્વયં પુરુષાર્થ રૂપ છો. આપ અમારા ઉપર પ્રસન્ન છો, એનાથી વધારે અમારે કશું જોઈએ શું? બસ અમારું અભિષ્ટ વરદાન તો આપની પ્રસન્નતા જ છે. જે મનાયાસે કલ્પવૃક્ષ મળ્યા પછી ભ્રમરો કોઈ બીજા વૃક્ષને સેવે નહીં તેમ સાક્ષાત આપના ચરણારવિંદ પામી હવે અમે શું શું માંગીએ. શ્લોક 33. એટલા માટે આપની પાસે અમે આટલું જ માંગીએ છીએ કે આપની માયાથી ઘેરાયેલા અમે જ્યાં સુધી અમારા કર્મોને લઈ આ સંસારમાં ભટકતા રહીએ ત્યાં સુધી જન્મે જન્મે આપના ઉત્તમ ભક્તોનો અમને સમાગમ થજો. શ્લોક 39 તથા 40. અમે એકાગ્ર ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે, નિરંતર સેવા શુશ્રૂષા કરી ગુરુ બ્રાહ્મણ અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે તથા દોષ બુદ્ધિ છોડી દઈ શ્રેષ્ઠ પુરુષ સુરતગણ બંધુવર્ગ અને સમસ્ત પ્રાણીઓને વંદન કર્યું છે અને અન્નાદિક છોડી લાંબા સમય સુધી જલમાં ઊભા રહી તપસ્યા કરી છે, એ બધું આપ સર્વવ્યાપક પુરુષોત્તમના સંતોષનું કારણ હો, આ જ વરદાન માંગીએ છીએ. જે જે ઉપરોક્ત શ્લોકમાં પ્રચેતાઓનો જે ભાવ પ્રભુ પ્રત્યે છે તેઓ અમો પારાયણ કરતા વિષ્ણુનો ભાવ આપમાં થાય અને અમારી કૃતિ રતિ મતિ આપની પ્રસન્નતા અને સંતોષનું કારણ બને એવી જ પ્રાર્થના. આમાં મારે એક જ ખુલાસો કરવાનો રહ્યો કે મારામાંની પુષ્ટિ પ્રભુમાં, મહાપ્રભુમાં, શ્રી ગોપીનાથજીમાં, ગુસાઈજીમાં હોવો જોઈએ. એમાં હશે તો આપણા સૌનો ગાળો પહોંચી જશે અને મારામાં હશે તો પાછા રઝળી જશો ક્યાંક. બાકી તમે લોકોમાં એટલી નિષ્ઠાથી ભાગ લીધો એનો ધન્યવાદ ના આપવાનો હોય, પણ મહાપ્રભુજીની કૃપા આપણા સૌના ઉપર વર્ષી છે એનો અહોવાદ તો માનવાનો હોય જ કે બહુ સારી કૃપા શ્રી મહાપ્રભુજી આપણા ઉપર કરી.